જે ભગવાનની કૃપાથી પાંગડો હોય એ પણ પર્વત ચડતો થઈ જાય, એ ભગવાન આજે ગોકુળની ભૂમિની અંદર ગોઠણિયા ભર ચાલતા થયા છે. જે ભગવાનની કૃપાએ કરીને મૂંગો છે એ બોલતો થઈ જાય, એ જ ભગવાન આજે પોતાના માતા પિતા અને વ્રજવાસીઓને સુખ આપવાને માટે કાલી ઘેલી ભાષા બોલતા થયા છે. ગોપીઓ છે એ પ્રભુને ચાલતા શીખવે છે, બોલતા શીખવે છે. ભગવાન કાલી ઘેલી ભાષામાં મૈયા મૈયા, બાબા બાબા આવા શબ્દનો ઉચ્ચારણ કરે છે. એ જોઈ અને વ્રજવાસીઓના અંતરની અંદર અતિશય આનંદ થાય છે. એનું અહીંયું છે એ હરખથી છલકાય છે, અંતરથી બહુ રાજી થાય. આમ વિવિધ પ્રકારની લીલાઓ કરે છે પ્રભુ. ગોઠણ ભર ચાલતા થયા, ક્યારેક ક્યારેક ગોઠણ ભર ચાલતા ચાલતા ભગવાન ગૌશાળામાં જાય, નાના ગાયના વાછરડાના પૂંછડાને પકડીને ભગવાન ઊભા રહે, પછી ખેંચે એટલે ગાયનું વાછરડું છે એ ભાગે, ત્યારે બાળ પ્રભુ છે એ ગાયના વાછરડાની પાછળ ઢસડાતા જાય ઢસડાતા જાય. એને જોઈ અને વ્રજની ગોપીઓ છે એ અતિશય આનંદિત થાય છે. ક્યારેક ભગવાન ગોઠણિયા ભર ચાલતા ચાલતા રસોડામાં જાય, સળગતા લાકડાને હાથની અંદર પકડે, યશોદા મૈયા દોડતા દોડતા આવી અને હાથમાંથી લાકડું લઈ લે. ક્યારેક તો ઘરની અંદર પહોંચી જાય, નંદબાબાની તલવાર હોય એને મ્યાલમાંથી કાઢીને આમ ક્ષત્રિય જેમ રણની અંદર યુદ્ધ કરતો હોય એ રીતે એમ હાથને તલવારને હાથમાં પકડીને એક ક્ષત્રિય શૂરવીર હોય એવી મુદ્રા બનાવે છે. ક્યારેક ક્યારેક તો આંગણાની અંદર જ્યાં કાદવ કીચડ પડ્યો હોય ચાલતા ચાલતા પરમાત્મા ત્યાં કને પહોંચે અને કાદવની અંદર આડોટે છે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, આ રીતે ગોકુળની અંદર નિત્ય નિત્ય પરમાત્મા છે એ નવી લીલા કરી અને વ્રજવાસીઓને આનંદ આપે અને પોતાના બાળક જે બલરામ અને કૃષ્ણ એને સંભાળવામાં જ યશોદા મૈયા અને દેવી રોહિણીનો આખો દિવસ પસાર થઈ જાય છે. ક્યારેક ગાયની પાસે જાય તો ક્યારેક બળદની પાસે જાય, ક્યારેક નાના નાના વાસરડાની પાસે જાય, ક્યારેક રસોડામાં જઈને અગ્નિને પકડે, પાણીની અંદર જઈને છબછબિયા કરવા લાગે, ક્યારેક કાંટાળી જ્યાં વાડ હોય ત્યાં કને પરમાત્મા ફરવા લાગે, ક્યારેક હાથની અંદર હથિયાર ધારણ કરે. આ રીતે અનેક પ્રકારની લીલાઓ કરે છે અને યશોદા મૈયા અને દેવી રોહિણી આખો દિવસ પોતાના બાળકને સાચવવામાંથી નવરા થતા નથી. ધીરે ધીરે પ્રભુ મોટા થવા લાગ્યા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને હવે ભગવાનની માખણ લીલાની કથા સંભળાવે છે. માખણ લીલા એને ભક્તો મનહર લીલા પણ કહે છે કે માખણની ભગવાન ચોરી કરી અને ગોપિયાના મનનું હરણ કરે છે, એના ચિત્તની ભગવાન ચોરી કરે છે. બહુ અદ્ભુત સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને માખણ લીલાની કથા સંભળાવી. એક દિવસ નાના એવા પરમાત્મા શ્રી કૃષ્ણ ચાલતા ચાલતા ફળિયામાં આવ્યા. પોતા સરખા જ નાના નાના ગોપ બાળકોને બોલાવી અને પૂછા કરવા લાગ્યા કે મિત્ર તારું નામ શું છે? ત્યારે એકે કહ્યું કે મારું નામ શ્રીદામા છે, બીજાએ કહ્યું મારું નામ સુબલ છે, ત્રીજો કે મારું નામ મધુમંગલ છે, ચોથાએ કહ્યું મારું નામ બિલ્વમંગલ છે, તો પાંચમાએ કહ્યું કે કાના મારું નામ તો મનસુખ છે, છઠ્ઠાએ કીધું મારું નામ તનસુખ છે. આવી રીતે બધાએ ગોપ બાળકોએ પરમાત્માને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો. કનૈયાએ કીધું કે મિત્રો આજે આપણે કંઈક નવી રમત રમીએ. ત્યારે મિત્રો કે કઈ રમત? ત્યારે કાનો કે ચોરી ચોરી.
આપણે આજે ચોરી ચોરી રમીએ. ગોવાળિયા કે ક્યું રે દારી કે ચોરી કરતા શીખવાડી સેમ. મારી માને ખબર પડશે તો મારી મારીને ઢીંઢા ભાંગી નાખશે. અમારા બાપ દાદાઓએ ક્યારે ચોરી કરી નથી, અમને ચોરી કરતા આવડે નહીં, અને તું અમને ચોરી કરતા શીખવાડીશ. કાનો કે હું કઈ રૂપિયાની કે ધન સંપત્તિની ચોરી કરવાની વાત નથી કરતો, તો પછી શેની વાત કરે છે? તો કે હું તો માખણ મિશ્રી જે દહીં દૂધ એની ચોરી કરીની ખાવાની વાત કરું છું. હું ખાવાની વસ્તુની ચોરી કરવાની વાત કરું છું, અને ખાવાની વસ્તુ ખાવી એને કઈ ચોરી કરી ન કહેવાય. ગોવાળિયો કે તારો બાપ છે આખા ગામનો ધણી, ઘરે 9 લાખ ગાયો દૂજે, તારા ઘરની અંદર શું દૂધ દહીં માખણની ખોટ પડી કે ચોરી કરવી પડે? કૃષ્ણ કે મારા ઘરની અંદર તો ખોટ નથી, પણ આજે શ્રીદામાં છે ને, એ શ્રીદામાને મેં પૂછા કરી હતી કે તું આવો શુકલકડી કેમ થઈ ગયો, ત્યારે શ્રીદામાએ મને કહ્યું કે મિત્ર, મારી ઘરે દહીં દૂધ માખણ ઘી ઘણું બધું છે, પણ મારી માં છે ને એ માખણ ઘી દહીં દૂધ બધું છે એ મથુરામાં વેચી આવે છે, મને કઈ દેતા નથી, વધે તો થોડું ઘણું મળે કે ના મળે, બાકી બધું મહી માખણ અને ઘી દૂધ છે એ બધું મથુરામાં ચાલ્યું જાય છે. કાનો કે મિત્ર હવે તમે વિચાર કરો, ગાયો આપણી, ગાયોને ચરાવા જંગલમાં આપણે જઈએ, ગાયોને દોવે આપણી માતાઓ, ગાયોની સેવા આપણે કરી અને એની અંદરથી જે પ્રાપ્ત થાય છે એ મહી દૂધ માખણ ઘી એ બધું મથુરાના માણસો ખાય, આ યોગ્ય ન કહેવાય? જે સેવા કરે એને જ મેવા મળવા જોઈએ, માટે ગાયોની સેવા આપણે કરીએ છીએ તો ગાય થકી જે જે પ્રાપ્ત થાય એ આપણે જ ખાવું જોઈએ, એ આપણને જ મળવું જોઈએ, એના ઉપર આપણો જ અધિકાર છે. જો મથુરામાં જશે તો મથુરાના માણસો તો ખાઈ ખાઈને મોટા પહેલવાન જેવા થઈ જશે, ને આપણે ગોકુળવાસી તો એમને શુકલકડી રહેશું. માટે મથુરામાંથી હવે ક્યારે માખણ છે એ બહાર જવું જોઈએ નહીં. બાળ મિત્રોએ કહ્યું, પણ અમારી માં માનશે નહીં, એ તો લઈ જશે, વેચશે, અમને ખાવા નહીં આપે. કાનો કે એટલા માટે તો હું ચોરી ચોરીની નવી રમત શોધીને આવ્યો છું, એ એમને એમ નહીં આપે તો આપણે ચોરી કરીને ખાશું, પણ આપણે ખાશું ખરા. ત્યારે મિત્રોએ કીધું કે તારી વાતમાં કાના દમતો છે હો, સાચી વાત છે, સેવા બધી આપણે કરી ગાયોની અને માલ મારા વાળા મથુરા વાળા ખાય એ યોગ્ય ન કહેવાય, માટે આઈડિયો તારો ધજ છે, પણ પેલી ચોરી કરશું કે નહીં ઘરે? ભગવાને કહ્યું કે બધાને પેલી પોત પોતાના ઘરની અંદર ટ્રાય કરવી, જો પકડાઈ જાય તોય વાંધો નહીં, માં મારે તો થોડીક શિક્ષા કરે, જો બીજાના ઘરની અંદર પકડાણા તો આવી બને, એટલે સૌએ પહેલા પોત પોતાના ઘરની અંદર ચોરી કરવી. નક્કી થયું આવતીકાલે બધાએ પોત પોતાની ઘરે ચોરી કરી અને શીખી લેવું કે ચોરી કેમ થાય એમ. અને પછી નિશ્ચિત કર્યો સમય અને સ્થળ, આટલા વાગે આ જગ્યાએ ભેગા થવું. નક્કી થયું બધાએ પોતપોતાના ઘરે જઈને ચોરી કરી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના ઘરની અંદર ચોરી કરી, માખણના માટલામાંથી માખણ લઈ અને પરમાત્મા માખણ ખાવા લાગ્યા. માખણ ખાઈ રહ્યા છે એટલી વારમાં તો યશોદા મૈયા આવ્યા. યશોદા મૈયા જોયું, કાનાને ડર લાગ્યો કે મૈયા છે એ જોઈ ગયા, એટલે કાનો છે ને અતિશય બુદ્ધિશાળી આઈડિયો લગાવ્યો. તરત જ નીચે નંદબાબાના ઘરની અંદર જે ફ્લોર હતો એ અતિશય એમ ચડકડાટ કરતો હતો, એની અંદર કાનાને પોતાનો પ્રતિબિંબ દેખાતો હતો. તો કાનો છે એ પોતાના પ્રતિબિંબની સાથે વાત કરવા લાગ્યો કે હે, તું છે ને મૈયાને ના કહેતો, મેં માખણ ચોરીને ખાધું એ તો મૈયાને ના કહેતો, લે હું તને પણ માખણ આપું, તું પણ મારી સાથે માખણ ખા, તો મૈયાને ના કહેતો. આમ જે કાનો પોતાના પ્રતિબિંબની સાથે વાત કરે છે, યશોદા મૈયા જોઈને ખડખડાટ હસી પડ્યા. વિચાર તો થયો તો કે કાનાને હમણાં જઈને થોડીક શિક્ષા કરું, પણ કાનાએ જે આમ પોતાના પ્રતિબિંબની સાથે વાત કરી
મૈયા છે એ ખડખડાટ હસી પડ્યા. મૈયાએ આવીને કાનાને કહ્યું કે કાના આ તું શું કરે છે, તે ચોરી કરી? કાનો કે ના ના મૈયા, મેં ચોરી નથી કરી, આ તો આણે ચોરી કરી અને પાછો મને કહે છે કે જો તું માખણ ખા માખણ ખા, મેં ચોરી નથી કરી, ચોરી તો આણે કરી છે. એટલે યશોદા મૈયા ફરીથી ખડખડાટ હસી પડ્યા અને કાનાને ગોદમાં લઈ અને કાનાના હાથની અંદર જે માખણનો વાટકો હતો એને પોતાની આંગળી ઉપર લઈ અને પરમાત્માના મુખમાં આપીને યશોદા મૈયા કાનાને માખણ જ માળવા લાગ્યા. આ રીતે પરમાત્માએ સર્વપ્રથમ પોતાના ઘરની અંદર જ માખણની ચોરી કરી. બીજે દિવસે સમયને અનુસાર જ્યારે બધાએ બાળ મિત્રો ભેગા મળ્યા ત્યારે કનૈયાએ પૂછ્યું કે કેવો રહ્યો ચોરીનો પ્રોગ્રામ? ત્યારે બધાએ મિત્રોએ વાત કરી તો એની અંદર ઘણા બધા સફળ થયા અને ઘણા બધા નિષ્ફળ પણ ગયા હતા. ઘણા બધાએ પકડાઈ ગયા તો ઘણા બધાએ માના હાથની મારે ખાધી ને ઘણાએ બાપના હાથની માર ખાધી. બાળ મિત્રોએ કીધું, કાના અમારા બાપ દાદાએ કોઈ દી ચોરી કરી નથી તો અમને ચોરી કરતા ક્યાં આવડે? અમને કોઈક શીખવાડે તો આવડે, બાકી અમને ચોરી કરતા આવડે નહીં, અમે ક્યાંય શીખ્યા જ નથી. કાના કે વાત તમારી સાચી છે, ચોરી કરતા શીખવી પડશે, ચોરી કરવી એ પણ એક કળા છે, એ શીખ્યા વિના ના આવડે, માટે કરો એક નવા મંડળની સ્થાપના. હું છે એ બધાને ચોરીની વિદ્યા શીખવાડીશ કે ચોરી કેવી રીતે કરવી. અને પછી તો બધાએ મિત્રો થયા સહમત અને એક નવા મંડળની સ્થાપના કરી. નવા મંડળની સ્થાપના તો થઈ ગઈ પણ હવે નામ શું રાખવું? બધાએ વિચારતા હતા, કોઈક કે આ નામ રાખો બરાબર યોગ્ય થશે, કોઈક કે આ નામ રાખો. પરમાત્માએ કહ્યું કે હું એક નામ આપું છું આપણા મંડળનું. અને પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બાળ મંડળીનું નામ રાખ્યું ગ્વાલ બાલ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. શું નામ રાખ્યું? ગ્વાલ બાલ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. આવા એક મંડળની સ્થાપના થઈ. પરમાત્માએ પોતાની મંડળના ફોર્મ બહાર પાડ્યા, ભરો, એડમિશન લ્યો, આવો, શીખો અને ચોરી વિદ્યાની અંદર એકદમ તમે હોશિયાર બનો. આ રીતે એક નવા મંડળની સ્થાપના થઈ અને પછી તો દિવસે દિવસે મંડળની અંદર સભ્યોની ભરતી થવા લાગી, સંખ્યા વધવા લાગી. મંડળ છે એ ધીમે ધીમે મોટો થવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ સૌને ચોરી કરતા શીખવે છે, ભણાવે છે. આમ કરતા કરતા દરરોજ પરમાત્મા બાળ મિત્રોની સાથે અલગ અલગ ગોપીની ઘરે જાય અને મહી માખણની ચોરી કરી અને ખાય, બાળ મિત્રોને ખવરાવે, વાંદરા હોય તો વાંદરાને બોલાવીને વાંદરાઓને પણ ખવરાવે, જે ગોપીઓ મથુરા જતી હોય મહી વેચવાને માટે એને જઈ અને પરમાત્મા રોકે છે, એને મથુરા મહી લઈ જવા દેતા નથી, એની પાસે જઈ અને ભગવાન દાનની માંગણી કરે છે. આ રીતે ભગવાન છે એ મથુરાની ગોપીઓને મથુરા મહી લઈ જતા અટકાવે છે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, એકવાર શ્રી કૃષ્ણ પરમાત્મા એ પોતાના બધાએ સાથીદારોને સાથે લઈ અને ગોકુળની બહાર આવ્યા. આવીને બધાએ મિત્રોને કહ્યું કે આજે આપણે આંદોલન કરવું છે. મિત્રોએ કહ્યું, પણ શેનું આંદોલન? ત્યારે કૃષ્ણએ કહ્યું કે આજે આપણે ગોપી રોકો આંદોલન કરવું છે. કયું આંદોલન? ગોપી રોકો આંદોલન. ગોપીઓને આપણે જવા દેવી નથી મથુરામાં. આખી મંડળી લઈ અને આવી ગયા પ્રમુખ સાહેબ, મંડળીના પ્રમુખ કૃષ્ણ કનૈયો. ઈજ વખતે મથુરાની ગોપીઓ ઈ માથા પર મહીની મટુકી લઈ અને ગોકુળથી મથુરા મહી વેચવાને માટે ચાલી. ઓ ગોરસ લઈને ગોપિકા ચાલી, ઓ જી ગોરસ લઈને ગોપિકા ચાલી વેચવા કાજે રે. ગોરસ
सलाइने गोपिका चाली रे जवा काजे रे ओड़ो बांधो आविने वच मा ब्रज राजे रे ओड़ो बांधो आविने रे वच मा મથુરા જતી ગોપીઓ નો માર્ગ રોક્યો છે કહીને બોલાવી રે આવોરી મહિયારડી એમ કહીને બોલાવી રે મહીડો તારો લોટ શું ઉભી રે મહિયારી રે મહીડો તારો લોટ કનૈયાએ કહ્યું હે મૈયારીઓ ઉભી રહો ક્યાં જાઓ છો તમને ખબર નથી અહીંયા કને નંદ રાજાના કુમાર શ્રી શ્રી કનૈયા લાલ વિરાજમાન છે અમને મળ્યા વિના એમને જઈ રહ્યું છે ઉભી રહો પરમાત્માએ ગોપીઓને ઉભી રાખી ત્યારે ગોપીઓએ કહ્યું કે કાના અમારો માર્ગ શા માટે રોક્યો કાનો કે મટુકી નીચે ઉતારો અમારે અમને અને અમારા બાળ મિત્રોને સૌને માખણ ખવડાવો ત્યારે ગોપીઓએ કહ્યું કે કાના આમ રસ્તે જતા માર્ગ ના રોકો આવું શું કરો છો તમે તો ડાયા છો રસ્તો છોડી દો માર્ગને છોડી દો ગોપીઓએ પ્રાર્થના કરી પણ ગોપીઓએ કાનાએ ગોપીઓને જવા ન દીધી ગોપીઓએ કહ્યું કે કાના તું નાટક ન કર અમને મથુરા જવા દે
બહુ પ્રાર્થના કરી મીઠું મીઠું બોલ્યું ગોપીઓ ત્યારે કાનાએ કહ્યું કે જુઓ હવે હું નાનો નથી મોટો સમજદાર થઈ ગયો છું તમે માખણ બદલાવાને બદલે મીઠી મીઠી વાણી કરી બોલીને ચાલી જશો એ બરાબર નથી તમને તો દાન દેવું જ પડશે અમે તમને દાન લીધા વિના નહીં જવા દઈ તમારે અમારો ભાગ છે એ આપવો જ પડશે માટે મટકી ઉતારો અને અમને માખણ ખવરાવો કાનો એ ગોપીઓની પાસે દાન માંગે છે હે દાન દેને રે દાન દેને અરે દાન દેને રે દાન દેને જીરે તારો રાજા હોય તો લાવતે ને જીરે તારો રાજા હોય તો લાવતે ને રે દાન દેને અરે દાન દેને રે દાન દેને અમારું દાન લાગે અરે આ વાટે અમારું દાન વાગે અરે આ વાટે અમારું દાન લાગે અરે જૂની રીત હશે તે નહીં ભાંગે રે દાન લાગે અરે જૂની રીત હશે તે નહીં ભાંગે રે દાન દે ને અરે દાન દે ને દાન દેને રે દાન દેને હારે દાન દેને રે દાન દેને કાનાએ કહ્યું કે હે ગોપી આ ગોકુળ ગામના રાજા નંદ છે અને હું નંદનો કુંવર કનૈયો છું માટે આ રસ્તે ચાલવું હશે તો એનું દાન તારે અમને આપવું પડશે ભાડું આપવું પડશે એમને એમ આ રસ્તેથી ચાલી શકાશે નહીં કાનાએ કહ્યું ત્યારે ગોપીઓએ કહ્યું કે અમે તો વર્ષોથી આ રસ્તેથી ચાલી છીએ હજી સુધી કોઈને અમારી પાસેથી દાન લીધું નથી અને તે આ નવો ચીલો ક્યાંથી ચાલુ કર્યો છે ત્યારે કાનાએ કહ્યું કે આજ દિવસ સુધી જે થયું એ ભલે થયું પણ હવેથી તમારે આ રસ્તેથી ચાલવું હશે તો તમારે અમને દાન દેવું જ પડશે ગોપીઓએ કંઈક કીધું કે દાન નહીં મળે કાનાએ કીધું કે દાન નહીં દો એમ ગોપીઓએ કીધું કે હા દાન નહીં આપીએ કાનાએ ઈશારો કર્યો ઈશારો થતાની સાથે જ કાનાના બધા મિત્રો છે એ આવી પહોંચ્યા અને ચારે બાજુથી ગોપીઓને ઘેરી લીધી અને બધાની મટુકી છે એ ઉતારવા લાગ્યા ગોપીઓએ કહ્યું કે કાના આ શું કરે છે તું અમે પરનારી છીએ પરનારીના મય લૂંટતા તને શરમ નથી આવતી અમને જવા દે જવા દે ઘણી પ્રાર્થના કરી પણ કાનો માન્યો નહીં કાનાએ કહ્યું કે તમે અમારા ગામમાંથી ચોરી કરીને જાઓ છો મથુરા આમ જે ચોર શબ્દ વાપર્યો ગોપીઓ માટે ત્યારે એક ગોપીનો મગજ ગયો એણે કહ્યું કે અમે કાંઈ ચોરી નથી કરતા ચોરી તો તારો બાપ કરે છે એટલે કાનાનો મગજ ગયો કે એ ગોપી મો સંભાળીને બોલ તને રાજના કુંવરની સામે બોલતા નથી આવડતું આહિરની છોરી થઈ અને રાજકુંવરની સામે ચડે છે હમણાં તને દંડ આપું છું એમ કાનો છે એ ગોપીની ઉપર બહુ ક્રોધિત થયો ત્યારે બીજી ગોપી હતી એણે કીધું કે છોડને હવે તું ખાલી ખાલી હું છોરાને મોઢે વળગે છે જેમ આને તું ખીજવીશ એમ એ વધારે ચડતો જશે માટે છોડ એમ કહી અને એ ગોપી છે એ કાનાને પ્રેમથી કહેવા લાગી ગોપી કહે છે કે કાના તું તો કેવો સમજદાર છે તું નંદનો કુંવર નંદના કુંવરને તો સારી રીતે રહેવું જોઈએ તો સારી યોગ્ય કન્યા મળે એમ કર
તું અમને પ્રેમથી જવા દે એમ અતિશય મીઠી મીઠી વાણીની અંદર બોલવા લાગ્યા. ત્યારે કનૈયો એને કહે છે કે જુઓ, તમે ખાલી ખાલી મીઠી વાણી બોલી અને મને માખણ પાલિશ ના કરો, હું તમારા માખણ પાલિશની અંદર લલચાવવાનો નથી, મને તો માખણ જ ખાવું છે, ખાલી ખાલી મીઠી વાણી બોલીને મને લલચાવો નહીં. હોજ મીઠું મીઠું બોલે, તું મીઠું મીઠું બોલે, મીઠું મીઠું બોલે, તું તો મીઠું મીઠું બોલે, હે મીઠું મીઠું બોલે, તું મીઠું મીઠું બોલે, મીઠું મીઠું બોલે, તું તો મીઠું મીઠું બોલે, હે મન મસ્તાની, મન મસ્તાની માનની, તાપણ માટું ડોલે ડોલે ડોલે, ઓ મુજને તું તો મોહક માડવા, મીઠું મીઠું બોલે, મુજને મોહ માડવા માડવા, મીઠું મીઠું બોલે, મુજને મોહક માડવા, તું તો મીઠું મીઠું બોલે. ડાપણ નું શું કામ છે, તેને દાણે અમારો, નહીં તો ઘડીએ ફૂટશે મય માહી માટલ ઉતારું, હો મન મસ્તાની, મન મસ્તાની માનની, ડાપણ માનું ડોલે ડોલે ડોલે, ઓ મુજને તું તો મોહ પમાડવા, મીઠું મીઠું બોલે, મુજને તું તો મોહ પમાડવા, મીઠું મીઠું બોલે, ઓ મીઠું મીઠું બોલે, તું તો મીઠું મીઠું બોલે, મીઠું મીઠું બોલે, તું તો મીઠું મીઠું બોલે, મીઠું મીઠું બોલે, તું તો મીઠું મીઠું બોલે, મીઠું મીઠું બોલે, તું તો મીઠું મીઠું બોલે. કાનો ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, તમે મને મોહ પમાડવાને માટે મીઠું મીઠું બોલો છો, પણ એમ કહે હું તમારી મીઠી વાણીની અંદર લલચાવવાનો નથી. કાનો ગોપીને કહે કે તું દેખાવમાં તો બહુ રૂપાળી છે, હોશિયાર પણ છે, પણ અમને તારી હોશિયારીની કઈ જરૂર નથી, ડાપણનું પણ કઈ કામ નથી, અમને તો બસ એક દાણ લેવાથી જ કામ છે, માટે અમારું દાણ આપો તો જ અમે તમને જવા દેશું, નહીતર જવા દેશું નહીં. ત્યારે ગોપીઓ કાનાને કહે કે કાના, આવી ઉદતાઈ ના કરો, અમને જવા દો. પણ ગોપીઓ છે એ હવે ધીરે ધીરે પોતાની ધીરજને ખોઈ રહી છે. ગોપીઓ આકરી થઈને કાનાને કહે કે હે કાના, જવા દે હો, નહીતર તારા હવે ચાળા વધી ગયા છે, અમે ગોકુળની અંદરથી મથુરા જશું, ત્યારે મથુરાના રાજા કંસની આગળ તારી રાવ ખાશું. કંસને જઈને કહેશું કે અમને ગોકુળની અંદર નંદનો છોરો કંસ કનૈયો છે એ પરેશાન કરે છે, હેરાન કરે છે, અને તું દાણની વાત કરે છે, આ રસ્તેથી અમે ચાલીએ છીએ, એનો કરવેરો તો અમે રાજા કંસને વર્ષો વર્ષ પહોંચાડીએ છીએ, અમે કંસના રાજ્યની અંદર રહી છીએ, તારા રાજની અંદર અમે નથી રહેતા. આમ જ્યારે કહ્યું ત્યારે કનૈયાએ કીધું કે હે ગોપીઓ, તમે બહુ અભિમાનની અંદર આવીને વાત કરો છો, રાજકુંવરની સામે જરીક શિષ્ટાચારથી વાત કરો, તમને ખબર નથી હું રાજકુમાર છું, આ ગામના પ્રમુખ ધણી માલિક એવા નંદરાજાનો છોરો છું, માટે મારી સાથે યોગ્યતાથી વાત કરો. ત્યારે એક ગોપી સમજી ગઈ કે આ કાનાને પ્રેમથી મનાવશું તો જ કાનો માનશે, નહીતર કાનો માનશે નહીં. એટલા માટે એણે બે હાથ જોડી અને કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરી કે હે કાના, તમે અમારો મારગડો છોડી દો, હે માવા, અમારો મારગડો તમે છોડી દો.
होजी मेलो 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 माँ रगड़ो रे मावा मेलो 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 माँ रगड़ो रे मावा जेल करो माँ दियो मुने तो दियो मुने जावा जेल करो माँ दियो मुने तो दियो मुने जावा मेलो 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 माँ रगड़ो रे मावा जेल करो माँ दियो मुने तो दियो मुने बाजो मठाला ठामणु भांग से बाजो मठाला लेवा देवा बिना करम लड़ाई खुची मारू मही नहीं सको खाई मेलो 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 माँ रगड़ो रे मावा मेलो 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 माँ रगड़ो रे मावा जेल करो माँ दियो मुने तो दियो मुने जावा जेल करो मोहन जी मही नहीं जड़ जोरे मोहन जी मही नहीं जड़ जोरे ब्रह्मानंद कहे नहीं सको खाई मोगी छे मारा मैना नी गोड़ी मेलो 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 मा रगड़ो रे मावा मेलो 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 मा रगड़ो रे मावा जेल करो मा दियो मुने तो दियो मुने जावा जेल करो माँ दियो मुने तो दियो मुने जावा। गोपीए जरे बे हाथ जोड़ी ने कन्हैया ने कहूं के हे कन्हा अमारो मार्ग छोड़ी दियो अमने जवा दियो अमे साचो कही छी आ मैडानी जे गोड़ी छे नी खरेखर बहु मोगी छे माटे एने तमे फोड़सो नहीं એને તમે ફોડશો નહીં અમને જવા દો જવા દો ત્યારે કૃષ્ણ પરમાત્મા થોડા શાંત થયા ઠંડા થયા કૃષ્ણ પરમાત્મા ઈ ગોપીને કીધું કે તું બરાબર છે પણ આ જે ક્યારથી ગરમ થાય છે ને ઈ બરાબર નથી આમ જો શાંતિથી કંઈક વાતચીત કરો તો કંઈક નિકાલ આવે ત્યાં તો ઉગોલી ગોપી હતી પાછી આમ તણખો કરવા લાગ્યો એ કે હા હા અમને જાણે કે વાત કરતા આવડતી જ ન હોય ને એમ છણકો જ્યાં કરવા જાય કાનાની આંખ ફરીથી લાલ થવા ગઈ ત્યાં ગોપી કીધું કે માંડમન મનાયો તો પાછી મંડી પડી વચ્ચે ચૂપ રહે થોડીક વાર ચૂપ રહી અને આ ગોપી છે એ ફરીથી કાનાને પ્રાર્થના કરવા લાગી કે હે કાના તમે અમને કહો કે તમે કઈ રીતે રાજી થાવ આજે અમે તમને રાજી કરીને પછી જ અમે મથુરા માટે જશું હે શ્યામ સુંદર તમે અમને ઉપાય બતાવો કે અમે તમને કઈ રીતે રાજી કરીએ શ્યામ સુંદર તમે કેમ કરી દેજો તે મુજને કહી દાખો રે શ્યામ સુંદર તમે કેમ કરી દેજો શ્યામ સુંદર તમે
કરી દીધો, તે મુજને કહી રાખો રે શ્યામ સુંદર તમે કેમ કરી દીધો, તે હું માનીશ મન કમ વચને સુંદર તમે કેમ કરી દીધો. ગોપી પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે શ્યામ સુંદર, હે નંદ નંદન ભગવાન શ્રી કૃષ્ણ, તમે રાજી કઈ પેરે થાવ, તમે રાજી થાવ એવો કઈક ઉપાય બતાવો. હું તમને વચન આપું છું કે તમે જેમ કહેશો એમ હું કરીશ, બસ તમે ઉપાય બતાવો કે તમે રાજી કેમ થાવ, ત્યારે પરમાત્માનો પોતે કેમ રાજી થાય એનો ઉપાય બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. વ્રજ નારી એક વાત કહું તે, વ્રજ નારી એક વાત કહું તે, વ્રજ નારી એક વાત કહું તે. કૃષ્ણ પરમાત્મા પોતાને પ્રસન્ન કરવાનો ઉપાય બતાવતા કહે છે કે હે ગોપીઓ, ગમે એવું રૂપ હોય, ગમે એવા ગુણ હોય, એનાથી ક્યારેય હું પ્રસન્ન થતો નથી. અરે મને કઈ તમારા મહી માખણ ખાવાની ઈચ્છા નથી, એની લાલચે મેં તમારો માર્ગ રોક્યો નથી. તો મારી ઘરે પણ ઘણું બધું છે, પણ હું તો તમારા પ્રેમને વશ થઈને અહીંયાને તમારો માર્ગ રોકવાને માટે આવ્યો છું. માટે મને પ્રેમ અતિશય પ્યારો છે, જો પ્રેમ થકી તમે મને પ્રસન્ન કરશો તો હું અવશ્ય રાજી થઈશ. ત્યારે ગોપીઓ પણ અતિશય ભાવુક થઈ અને ગોપીઓએ તરત જ મહિના મટકા હતા ઉપરથી ઉતારી અને ભગવાનને ગોપીઓ છે એ ભગવાનને માખણ જમાડવા લાગી. હારે બોલી પ્રેમા મગન મહિયારી, હારે બોલી પ્રેમા મગન મહિયારી, હારે મીઠા ગોરસ લ્યો ગીરધારી રે વન માડી, હારે મીઠા ગોરસ લ્યો ગીરધારી રે વન માડી, હારે બોલી પ્રેમા મગન મહિયારી, હારે બોલી પ્રેમા હારે જેને યજ્ઞનો હોમ્યો ભાવે, હારે જેને યજ્ઞનો હોમ્યો નવ ભાવે, હારે તેને ગોપી પૂરણ મહી પાવે રે વન માડી, હારે તેને ગોપી પૂરણ મહી પાવે રે વન માડી, વાલે રસમાં તે રસ બસ કીધા, હારે વાલે રસમાં તે રસ બસ કીધા, હે હારે પૂરણ પ્રેમી, હે મગન હારે પૂરણ પ્રીતે ગોપી ના મહી પીધા રે વન માડી, હારે વન માડી રે વન માડી. મગન થઈ અને ભગવાનની આગળ બોલી, માથેથી જે કે ગોરસના મટકા હતા એ ઉતાર્યા અને કહ્યું કે હે પ્રભુ, હે કનૈયા, આ પ્રેમથી આપ અને આપના સૌ ગ્વાલ બાલ મિત્રો માખણ જમો. ત્યારે પરમાત્મા જેને યજ્ઞની અંદર મોટા મોટા ઋષિ મુનિઓ છે હોમી હોમી આહુતિ આપી અને ખવડાવે ત્યારે એને ભાવતું નથી, એવા પરમાત્મા આજે ગોપીઓના હાથે પ્રેમથી આપેલું માખણ છે એ પ્રેમપૂર્વક જમે છે. ભગવાને બધી ગોપીઓને અતિશય પ્રેમની અંદર રસબસ કીધી. પ્રેમાનંદ સ્વામી કહે કે આ લીલાને જે સાંભળશે ગાશે એને ગોપીનો નાથ અંતે તેડી જાશે, એવી અદ્ભુત ભગવાને આ દાન લીલા કરી. આ રીતે ગોપીઓ જે મથુરાની અંદર માખણ લઈને જતી હતી એને અટકાવવાનો પરમાત્માએ પ્રયાસ કર્યો અને શીખવ્યું કે જે ગાયોની સેવા કરે છે એ જ ગોવાળિયાઓ આ ગાયમાંથી ઉત્પન્ન થતો ઘી દૂધ મહી માખણ એને ખાવાના યોગ્ય અધિકારી છે, માટે ઘરની અંદર ખવડાવો, જો ઘરમાં ખાતર વધે તો જ તમે મથુરા જાઓ અને એની અંદરથી વેચીને પૈસા ભેળા કરો.
બાકી ગાયોને આપણે પાળીએ છીએ ને આપણને જ ખાવા ના મળે તો એ યોગ્ય ન કહેવાય. આ રીતે પરમાત્માએ ગોપીઓને પાઠ ભણાવવાને માટે આવી અદ્ભુત લીલા કરી. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, આ રીતે ગોપીઓ અને પરમાત્મા એકબીજાને નિત્ય નવી લીલાઓ કરીને આનંદિત કરે છે. ગોપીઓને પરમાત્માએ આ રીતે જંગલની અંદર રોકી ત્યારે જ ગોપીઓએ નક્કી કરી રાખ્યું હતું કે આપણે ક્યારેક ને ક્યારેક આ કાનાનો બદલો લેશું. એક દિવસ સાંજના સમયે ગોકુળની બધી ગોપીઓ માધવી, વિશાખા, સુનંદા, ચિત્રગંધા, રંગવેણી, પ્રભાવતી આ બધી ગોપીઓ છે એ લલિતાના ઘરની અંદર ભેગી થઈ. લલિતા નામની એક ગોપી હતી એની ઘરે બધી ગોપીઓ સાંજના સમયે ભેગી થઈ અને નક્કી કર્યો કે કાનાએ એ દિવસે આપણને હેરાન કર્યો તો એનો આજે આપણે બદલો વારવો છે. એમ જ્યાં અંદર બધી વાત કરતી હતી એવામાં ત્યાં કને મલ્લિકા નામની એક ગોપી આવી અને એણે કહ્યું કે તમે બધી શા માટે ભેગી થઈ છો? ત્યારે બધી વાત કરી કે આ રીતે આપણે કાનાનો બદલો લેવો છે. ત્યારે મલ્લિકાએ વિચાર કર્યો કે શું કરશું એના માટે, કાનાને હેરાન કેવી રીતે કરવો. પછી કહ્યું કે એક ઉપાય છે. શું? તો કે હું કું એમ કરો, પણ કેતો ખરી શું કરું? તો કે ના, તમે જેમ હું કેતી જાઉં એમ કરો, પણ કેતો ખરી? તો કે તમે બધાય ઘરના દરવાજા બારી બારણા બંધ કરી નાખો. એટલે ગોપીઓએ જે લલિતાના ઘરની અંદર ભેગી થઈ હતી લલિતાએ પોતાના ઘરના બારી દરવાજા બધું બંધ કરી નાખ્યું. અને ઈ જ વખતે યશોદા મૈયાએ કૃષ્ણ કનૈયાને સરસ મજાનો શણગાર સજાવ્યો, સરસ મજાનું પીતાંબર ધારણ કરાવ્યું, હાથની અંદર મોરલી આપી, માથામાં મોર પીચ નાખી, સરસ મજાનો મુગઢ ધારણ કરાવ્યો અને દુપટ્ટો આપ્યો, કેળમાં કંદોરો બાંધી અને પરમાત્મા શ્રી કૃષ્ણ ગોકુળની ગલીઓની અંદર ફરવા લાગ્યા. હવે જેમ ગોપીઓને કાનાનું સતત ચિંતવન થાય છે એવી જ રીતે કાનાને પણ સતત ગોપીઓનું ચિંતવન થાય છે. એકબીજાને એકબીજા વિના ચાલતું નથી એટલે કાનો ગોકુળની ગલીઓમાં ફરતો ફરતો આજે આ ગોપીઓના ઘરની પાસે આવ્યો. પેલો ગયો મલ્લિકાની ઘરે જઈને દરવાજો ખટખટાયો, પણ અંદર તો કોઈ હતું નહીં. ઘણી વારથી દરવાજો ખુલ્યો નહીં. બીજી ગોપીની ઘરે ગયો, ત્યાં કને જઈને દરવાજો ખટખટાયો, પણ ઈ દરવાજો ખુલ્યો નહીં. વારા ફરતી બધાએ દરવાજા ખટખટાયા, પણ કોઈ દરવાજો ખુલ્યો નહીં. ત્યારે કાનાએ વિચાર કર્યો કે આજે આ બધી ગોપીઓ ગઈ ક્યાં? એટલે કાનો આમ વિચારતો હતો કયા ઘરની અંદર ભેગી થઈ હશે, કયા ઘરમાં ભેગી થઈ હશે. ત્યાં તો લલિતા સખીના ઘરમાંથી અવાજ આવ્યો, આ ગોપીઓ એમ ભેગી થાય તો કલબલ કલબલ તો થોડો થોડો કરે જ. તે અંદરથી બારે અવાજ આવતો તો સંભળાયો. કાનાને ખબર પડી ગઈ કે બધી ગોપીઓ અહીંયા કને ભેગી થઈ છે. એટલે કાના કાનો છે એ લલિતાના ઘર પાસે આવી અને એને દરવાજો ખટખટાયો. ગોપી આમ દરવાજો ખુલવા જાય ત્યાં તો મલ્લિકાએ કીધું કે એ ઉભી રે, મેં કીધું ને હું કહું એમ કરવાનું, પણ તું કઈ બોલતી નથી, ખાલી કે કરી કહેતો ખરી. તો કે કોઈને બોલવાનું નથી, ચૂપ રહ્યો, હું જવાબ આપીશ. ભલે, બધી ગોપીઓ ચૂપ રહી. કાનાએ દરવાજો ખટખટાયો. અંદરથી ગોપીએ પૂછ્યું કોણ? કાનો કે હું કૃષ્ણ. એટલે અંદરથી જવાબ આપ્યો ગોપીએ કે મને અંધારાથી બહુ બીક લાગે. કૃષ્ણ એટલે કાળું. કાળું શું હોય? અંધારું. જોજો, ગોપીઓ કાનાનો બદલો વાળે છે. કાનાએ જે પરેશાન કરી હતી ગોપીઓને એને હવે બદલો લે છે. કૃષ્ણએ કહ્યું કે હું કાનો. એટલે ગોપીઓએ કીધું કે અમને અંધારાથી બહુ બીક લાગે એટલે અમે અમારા ઘરની અંધારાને અમારા ઘરમાં નહીં આવવા દઈએ. એટલે કૃષ્ણએ કીધું કે હું હરિ છું, દરવાજો ખુલો. ગોપીઓએ કહ્યું કે અમને વાંદરાથી બહુ બીક લાગે. વાંદરા તો જંગલની અંદર રહે, ઘરની અંદર ન રહે, માટે જાઓ જંગલમાં. હરિને વાંદરો પણ કહેવાય, વાંદરાને હરિ શબ્દથી કહેવાય સંસ્કૃતની અંદર. એટલે કાનાએ કીધું કે હું મધુસૂદન. ગોપીઓ કે ભમરો હોય એનાથી પણ અમને બહુ બીક લાગે, જો તમે ભમરો છો તો જાઓ બગીચાની અંદર પુષ્પની ગંધ ભેગી કરો અને બગીચાની અંદર રહો,
અહીંયા કને તમારું શું કામ છે? ત્યારે કાનાએ કહ્યું કે હું મુગઢધારી, દરવાજો ખુલ્લો, મારા ચરણોની અંદર મોટા મોટા રાજાઓ મસ્તક નમે છે, હું મુગઢધારી છું. ગોપીઓએ કહ્યું કે મુગઢધારી તો રાજા હોય, ને રાજા ક્યારે રાત્રે પ્રજાના ઘરના દરવાજા ખટખટાવે નહીં, રાજ્યમાં જાઓ ને પ્રજાનું પાલન કરો. કાનો કે આજે ગોપીઓ બરાબર ની મારા સામે ચડી છે, પણ કાનો કે હું પણ નમી દઉં એમ નથી, કાનો કે હું મોરલી વાળો. ત્યારે ગોપીઓ કે તો જાઓ જંગલની અંદર મોરલી વગાડીને સાપને ભેગા કરો, સાપને નચાવો, અહીંયા કને શું કામ છે? મદારી રાત્રે ક્યારે ગામની અંદર ના આવે. ત્યારે કાનો કે હું શંખધારી, જોજો કાનો કઈ ખોટું નથી બોલતા હો, હા એના હાથની અંદર આ બધી વસ્તુ છે, એના ધારણ કરનારા છે પરમાત્મા કૃષ્ણ. કે હું શંખધારી, શંખ ફૂંકી ફૂંકીને બધાનું અજ્ઞાન છે એ દૂર કરું છું. ત્યારે ગોપીઓએ કીધું કે શંખને વગાડનારા સીધો તો જંગલની અંદર રહે, જંગલમાં જાઓ અને જંગલમાં જઈને તપ કરો, અહીંયા કને તમારું શું કામ છે? ત્યારે કાનો કહે કે હું ચક્રધારી. ત્યારે ગોપીઓએ કીધું કે ચક્ર તો કુંભારની ઘરે હોય, કુંભાર ફેરવે, કુંભારને ચક્રધારી કહેવાય, માટે અહીંયા શું કામ છે? જાઓ ઘરે જાઓ અને માટલા ઘડો, હમણાં જ કોઈક આવશે માટલા લેવા માટે. કાનાએ કહ્યું કે હું ગદાધારી, ગદાધારી છું, મોટા મોટા યોદ્ધાઓને રણની અંદર પછાડનારો હું ગદાધારી. ત્યારે ગોપીઓએ કીધું કે ગદાધારી તો પાંડુનો પુત્ર ભીમ હતો, ઈ ભીમનો અમારે કઈ કામ નથી, માટે ચાલ્યા જાઓ, અહીંયા કને તમારી કઈ જરૂર નથી, ગદાધારી છો તો રણભૂમિમાં જાઓ, યુદ્ધ કરો, યોદ્ધાઓને પછાડો, અહીંયા કને તમારી શું જરૂર છે? કનૈયાએ કહ્યું કે હું પદ્મધારી છું, દરવાજો ખુલ્લો. મલ્લિકા ગોપી લલિતાનો મોઢો જોવા લાગી કે ભાઈ પદ્મધારી બીજો પુરુષ છે કોઈ જગતની અંદર? લલિતા કે મને શું ખબર, હું તો કઈ જાણતી નથી, તું જવાબ આપ. મલ્લિકા કે મને નથી ખબર. સુનંદાની સામે જોયું, તને કઈ ખબર છે? ઈ કે મને નથી ખબર. વિશાખાને પૂછા કરી, ઈ કે મને ખબર નથી. આવી રીતે ઘણી વખત વિચાર કર્યો, પણ ગોપીઓને પદ્મધારી બીજો કોઈ પુરુષ દેખાયો નહીં. ગોપીઓ મૂંઝાણી, પદ્મધારી કોઈ પુરુષ ન દીઠો. વિધ કર્યો વિચાર, ઘણી વાર સુધી ગોપીઓએ વિચાર કર્યો, પણ એને પદ્મધારી કોઈ પુરુષ દેખાણો નહીં. ત્યારે ગોપીઓ એકબીજીને કહેવા લાગી, હવે તું જવાબ દે. નાના ઉકે તું દે, તું દે. મલ્લિકાને કહેવા લાગી કે આઈડિયો તારો હતો, હવે તું જવાબ દે. આમ બધી ગોપીઓ એકબીજાને કહેવા લાગી. ત્યારે કનૈયો બહાર થી જ ઉભા ઉભા બોલ્યા કે વાહ રે ગોપીઓ, વાહ, અમારા રાજ્યની અંદર આવી બુદ્ધિશાળી ગોપીઓ રહો છો તમે, કાલે રાજની અંદર આવજો, અમે તમારું બધાનું સન્માન કરશું. આમ કનૈયો જ્યારે બહાર થી બોલ્યો, ત્યારે ગોપીઓએ દરવાજો ખુલ્યો, કનૈયાને અંદર લીધા, અને સૌ છે ગોપીઓ કનૈયાને પ્રેમ કરવા લાગી. કોઈકે કનૈયાના ગાલ ખેંચ્યા, કોઈક હાથ પકડીને રમાડવા લાગી, કનૈયાને નચાવવા લાગી. આ રીતે કનૈયાની પાસે ગોપીઓએ ખૂબ આનંદ કરાવ્યો. ગોપીઓને જે હેરાન કરી હતી એનો આ રીતે પ્રેમપૂર્વક ગોપીઓએ બદલો લીધો છે. આવું આવું ચરિત્ર એક વખત ઘનશ્યામ મહારાજ અને ભક્તિ માતા વચ્ચે પણ થયું હતું. ઘનશ્યામ મહારાજનો સ્વભાવ કેવો હતો? ઘનશ્યામ મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ, જે નાના હતા છપૈયામાં અયોધ્યામાં રહેતા ત્યારે એમનું નામ ઘનશ્યામ મહારાજ, ભક્તિ માતાએ રાખેલું ઉલામણાનું નામ. ઈ ઘનશ્યામ મહારાજ અયોધ્યાની અંદર જેટલા જેટલા મંદિરો હોય એ બધાએ મંદિરે દર્શન કરવા માટે જાય. એક દિવસ દર્શન કરવા માટે ગયા, સાંજે આવતા બહુ મોડું થઈ ગયું. ભક્તિ માતાએ ઘરના દરવાજા બંધ કરી નાખ્યા. ઘનશ્યામ મહારાજે આવીને ઘરનો દરવાજો ખટખટાયો. ભક્તિ માતા જાણતા હતા, છતાંય પણ જાણી જોઈને પ્રશ્ન કર્યો કે કોણ? ત્યારે ઘનશ્યામ મહારાજે જવાબ આપ્યો કે માતા, હું ઘનશ્યામ. ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે ઘનશ્યામ હો તો ઘનશ્યામ તો વાદળને કહેવાય, વાદળનું અહીંયા શું કામ છે? જંગલમાં જાઓ અને વૃષ્ટિ કરો. માતા હું ઘનશ્યામ તો વન વિશે જય સાર શ્રુ વૃ
પુષ્ટિ કરો। ત્યારે ઘનશ્યામે બહારથી જવાબ આપ્યો કે માતા હું નીલકંઠ છું। ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે નીલકંઠ તો મોરને કહેવાય, એનો કંઠ છે નીલ કલરનો છે, માટે મોરલાનું અહીંયા શું કામ છે? કોઈક પર્વત ઉપર ચડીને ઊંચા સ્વરે ઉચરો, ગાયન કરો, ટહુકા કરો। માતા હું નીલકંઠ તો ગિરી ચડી ઊંચે સ્વરે ઉચરો। ઘનશ્યામ મહારાજ કહે કે માતા હું હરિ નામથી ઓળખાવ છું, હરિ છું। હરિ એટલે સિંહ થાય। એટલે ભક્તિ માતા કે અમે તો ક્યારેય પણ સિંહ। ઘનશ્યામ મહારાજે કહ્યું કે હું હરિ કૃષ્ણ, ખાલી હરિ નહીં પણ કેવો હરિ, કૃષ્ણ હરિ છું, હું હરિ કૃષ્ણ છું। ત્યારે ભક્તિ માતાએ જવાબ આપ્યો કે સિંહ તો ઘણા જોયા, પણ સિંહ પીળા હોય ધોળા હોય પણ કાળો સિંહ અમે ક્યાંય જોયો નથી। માતા હું હરે કૃષ્ણ સિંહ કદીએ કાળો ન ભાળો અમે। ભક્તિ માતા કે અમે ક્યાંય કાળો સિંહ નથી જોયો। ત્યારે ઘનશ્યામ મહારાજે જવાબ આપ્યો કે માતા હું વૃષપુત્ર છું। વૃષ એટલે ધર્મ થાય અને વૃષ એટલે બળદ પણ થાય। એટલે ભક્તિ માતાએ બળદ અર્થ લઈને કહ્યું કે જો તમે બળદના પુત્ર હો તો પછી ખેતરમાં જાઓ, ધોરો માથે નાખો અને ખેતી કરો। માતા હું વૃષપુત્ર ધોર વૃષની તો ધારો જઈને તમે। ત્યારે ઘનશ્યામ મહારાજે કહ્યું કે હું ધર્મ તનુજ, હું ધર્મનો પુત્ર છું। ત્યારે ભક્તિ માતાએ ધર્મ શબ્દનો અર્થ કાઢ્યો ધર્મરાજ યુધિષ્ઠિર અને કહ્યું કે ઈ ભીમના ભાઈ જે ધર્મરાજ યુધિષ્ઠિર છે એને તો કોઈ પુત્ર જ ન હતા, હતો એને અશ્વત્થામાએ યુદ્ધની અંદર મારી નાખ્યો, માટે ધર્મને કોઈ પુત્ર નથી, તો ઈ ક્યાંથી આવ્યો? હું છું ધર્મ તનુજ પુત્ર ન હતો તે ભીમના ભાઈને। ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે હે માં હું શ્રી હરિ છું। હવે હરિ તો ઇન્દ્ર માટે વપરાતો એક શબ્દ છે, સ્વર્ગના અધિપતિ ઇન્દ્રને પણ સ્વર્ગ હરિ કહેવાય। એટલે ભક્તિ માતાએ હરિ શબ્દનો ઇન્દ્ર અર્થ કાઢીને કહ્યું કે હરિ છો તો પૃથ્વીમાં શા માટે આંટા મારો, જાઓ સ્વર્ગની ગાદી ઉપર બેસીને જલસા કરો ને। માતા હું હરિ છું વસો સ્વર્ગમાં તો ચિત્તમાં ચાઈને। ભક્તિ માતાએ સ્વર્ગમાં જવાનું કહ્યું ત્યારે ભગવાને કહ્યું, વિચાર કર્યો કે હવે તો મારે માનું જ નામ લેવું પડશે। એટલે પરમાત્માએ કહ્યું કે હું તો ભક્તિનો પુત્ર છું। તોય ભક્તિ માતાએ સવડો અર્થ ન કાઢ્યો। ભક્તિ માતાએ કીધું કે ભક્તિ સૂત તો જ્ઞાન અને વૈરાગ્ય છે, ભક્તિના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે, એની અમારે જરૂર નથી, માટે આપ જાઓ। હું છું ભક્તિ તનુજ ભક્તિ સૂત તો જ્ઞાન ને વૈરાગ્ય છે। આવો અતિશય વક્રોક્તિ કરી ત્યારે અંતે ભગવાન શ્રીહરિ રાજી થયા અને કહ્યું કે હે માં દરવાજો ખુલો, હું તમારો જ પુત્ર છું। ત્યારે ભગવાન શ્રીહરિ ઉપર ભક્તિ માતા અતિશય રાજી થયા અને દરવાજો ખુલ્યો અને પછી ભક્તિ માતાએ દરવાજો ખુલી અને ઘનશ્યામ મહારાજને અંદર લીધા। પછી ઉઠી જનની ઉઘાડી દ્વાર નિજ ઉર સાથ લગાવીને કુમાર લઈ નિજ ઘરમાં કરાવ્યું
तवन योग्य चरित्र आरुपालु। आ चिंतन करवा योग्य सरस मजानु चरित्र विहारी लालजी महाराजे कड़शनी अंदर लख्यू छे। अतिशय अद्भुत भगवाने आवी लीला करी। अत्यारे गोपियोए पण परमात्मानी साथे आवी ज रमत रमी। कृष्ण परमात्मा छे ए गोपियो ऊपर खूब राजी थया। सुखदेव जी महाराज कहे के हे राजा, आमने आम समय पर समय पसार थता कृष्ण परमात्मा धीरे धीरे मोटा थवा लाग्या। गोकुळनी गलियोमां अखिल ब्रह्मांडनो अधिपति नाथ पुरुषोत्तम नानकड़ो बाळक बनी अने नित्य नित्य नवी लीला करी गोकुळवासीओने आनंद आपे छे। कन्हैयाने विषे गोकुळवासीओने अनहद प्रेम छे। दररोज गोपियो कंईक ने कंईक नवं नवं बानुं गोती अने यशोदानी घरे आवे छे। एटलो ज एने निमिष छे, एटलो ज बानुं छे के येन केन प्रकारे अमने कन्हैयाना दर्शन थाय, एना मुखनी वाणी सांभळवा मळे। ઘરનું બધું કામ કાજ છોડી અને ગોપીઓ છે ઈ ગોપીઓ છે ઈ ઘરનું બધું જ કામકાજ છોડી અને વારંવાર યશોદા મૈયાની ઘરે આવે છે અને કાનાના દર્શન કરે, રાજી થાય, એના મુખની વાણી સાંભળીને અતિશય પ્રસન્ન થાય। પણ કોક કોક ગોપીઓની સાસુ બહુ વસમી હોય, તે ઘડી ઘડી ઘર છોડીને જવા ન દે। ચોખ્ખી કડક શબ્દોમાં ના પાડી દે કે ક્યાંય નથી જવું, ઘરમાં બેસીને ઘરનું કામ કરો। પણ ગોપીઓને તો કાનાને વિશે અતિશય પ્રેમ, કાનાના દર્શન કર્યા વિના ચાલે નહીં, હવે કરવું શું? એટલે કંઈક ને કંઈક આઈડિયો લગાવે બાનો કર્યો। એમાં એક ગોપીએ તો એની સાસુ સવારે મંદિરે દર્શન કરવા માટે ગઈ એટલે પાછળથી ઘરના બધે માટલા પોતે ફોડી નાખ્યા। ગોપીએ પોતે પોતાની જાતે પોતાના ઘરના માટલા ફોડી નાખ્યા। પછી જ્યારે એની સાસુમાં આવ્યા ત્યારે જોયું તો માટલા બધા ફૂટેલા હતા। જોઈને પૂછા કરી કે આ માટલા કેણે ફોડ્યા? ત્યારે એ ગોપીએ કીધું કે ઓલો નંદનો છોરો કનૈયો છે ને, એ આવીને માટલા ફોડી ગયો। ત્યારે સાસુનો મગજ એકદમ આકરો થઈ ગયો। હમણાં હું જાઉં ને યશોદા પાસે જઈને રાવ ખાઉં ને કાનાને વઢું, કાનાને માર ખવડાવું। ગોપી કે મા, તમે જશો તો બહુ મોટો ઝઘડો થઈ જશે, ગામને આખાને ખબર પડી જશે, એના કરતા તમે જવાનો માંડી વારો, હું જાઉં અને શાંતિથી સમજાઈ આવું। સાસુ કે ના ના બરાબર છે, હું જઈશ તો બહુ મોટો ઝઘડો થઈ જશે, એના કરતા એમ કર તું જા અને નંદરાણીને કહી આવ કે હવે તારા કાનાને સાંચવે, બધાયના ઘરની અંદર આવી અને બહુ તોફાન કરે છે, મટલા ફોડે છે, માટે તું જા અને એને સમજાવી આવ। એટલે ઈ ગોપી છે ઈ આ બાને યશોદા મૈયા પાસે આવે અને કઈ કાનાએ મટલા તો ફોડ્યા નતા, આવીને યશોદા મૈયાને મળે, કાનાને જુએ, દર્શન કરીને રાજી થાય। કાલી કાલી વાણી જ્યારે પ્રભુ બોલે ત્યારે એને સાંભળીને પણ અતિશય ભગવાન રાજી થાય। આ રીતે ગોકુળની અંદર પરમાત્મા લીલા કરી રહ્યા છે। બધી ગોપીઓના અંતરની અંદર એવો ભાવ હોય કે કાનો છે ઈ અમારી ઘરે આવે, અમારા હાથનું બનાવેલું માખણ છે એ પરમાત્મા જમે, આવો અંતરની અંદર ભાવ હોય। અને ભગવાન છે એ તો સર્વના મનોરથ પૂર્ણ કરનારા છે। અંતર્યામીપણે જાણી ગયા ગોપીઓના મનના ભાવ અને પછી પરમાત્માએ એક પછી એક એક પછી એક ગોપીના ઘરની અંદર જઈ અને માખણ ચોરીને ખાવાનો પ્રારંભ કર્યો। એક ગોપી સવારના વહેલા ઉઠી અને માખણ ઉતારતી હતી, એ જ વખતે પરમાત્મા આવી ગયા। કૃષ્ણ પરમાત્મા સરસ મજાનો માખણ તૈયાર હતો। ગોપીએ કહ્યું કે કાના, કાના માખણ ખાઈશ? ત્યારે કાનાએ કીધું કે ક્યું રે ગોપી, તને હું સકલથી ભૂખમંગો લાગું છું, ભિખારી લાગું છું કે તું મને ભીખ આપે છે? અરે ભીખ હું ભૂંકાય ભૂખે નહીં મરતો, મારી ઘરે ઘણું બધું છે, તારે ખાવું હોય તો મારે ઘરે આવીને ખાઈ જજે, ઘણું બધું પડ્યું છે। આમ કીધું કૃષ્ણએ ગોપીને, એટલે કૃષ્ણ કે તો પછી તું રાજનો કુંવર થઈને બીજાના ઘર ફાડીને શા માટે ખાય? ત્યારે પાછો કાનો કે ગોપી એની અંદર તને ખબર ન પડે, સામેથી કોઈ આપે માખણ એ ખાઈ
અને ચોરી કરીને માખણ ખાય ને એની અંદર તો કંઈક અલૌકિક પ્રકારનો સ્વાદ આવે, હામેથી કોઈક આપે ને આમ ભિખારીને ઘોડે લઈને ખાય એમાં સ્વાદ ન આવે, આપણી જાત મહેનત કરી અને માખણ લઈને ખાય ને એની અંદર તો કંઈક વિશિષ્ટ પ્રકારનો સ્વાદ છે. આ રીતે એ ગોપીને કહી અને પરમાત્મા છે એ બીજી ગોપીની ઘરે ગયા. એની ઘરે જઈ અને પરમાત્માએ માટલીમાંથી માખણ કાઢી અને ગોપીને ના ખબર પડે એ રીતે પોતે ખાધું, પોતાના ગોપ મિત્રોને ખવડાવ્યું, વાંદરાઓ હતા વાંદરાઓને પણ ભગવાને માખણ ખવડાવ્યું. આ રીતે બધી ગોપીઓના ઘરની અંદર જઈને પરમાત્મા માખણ ખાય છે. એક દિવસ બધી ગોપીઓ યમુના નદીને કિનારે એકઠી થઈ પાણી ભરવા માટે આવી હતી ને પછી ત્યાં કને બેઠી અને વાતમાંથી વાત નીકળતા આ નંદના છોરા કનૈયાની વાત નીકળી અને એક ગોપીએ કીધું કે આપણા ગામની અંદર કાનાએ તો શું આપણને હેરાન કર્યા છે, એક ઘર પણ ખાલી નથી મૂક્યું કે જેની અંદર કાનાએ ચોરી ના કરી હોય, એકો એક ઘરની અંદર જઈને કાનાએ લૂંટફાટ કરી છે, એકો એક ઘરમાં જઈને ચોરી કરી છે, માટે હવે તો કંઈક કરવું પડશે. બીજી ગોપી કે સખી મારી ઘરે એમ જ થયું, એક દિવસ કાનો મારી ઘરે આવ્યો તો અને ઈ વખતે હું અને મારી બે બેનપણી એ અમે બધી વાતો કરવા માટે ત્યાં કને બેઠી હતી, અમે તો બસ અલક મલકની વાતો કરતી હતી, અમને ખબર ના પડી કાનો ક્યારે આવ્યો અને આવીને પાછળથી મારો અને મલ્લિકાનો ચોટલો બાંધી ગયો, મને તો કઈ ખબર ના પડી. પછી 10-15 મિનિટ થઈ અને જ્યારે અમે ઊભી થઈને કીધું કે રામ રામ ભલે હવે કાલે મળશું એમ, જ્યાં છૂટી થવા માટે હું મારે ઘરે ગઈ અને મલ્લિકા એની ઘરે ગઈ, જે આમ પગલા ઉપાડે કે બે ધડાંગ કરતી નીચે પડી અને અમારા એને હાડકા ભંગાઈ ગયા. હવે અમે શું કરીએ? પછી ખબર પડી કે આ કામ તો નક્કી નંદના છોરા કનૈયાનું જ હશે. ત્યારે બીજી ગોપી કે તમારે તો હજી બહુ સારું થયું, મારી તો વાત કર્યા જેવી નથી, એનાથી પણ વધારે કરી ગયો મારી ઘરે આવીને. તો કે તો ખરી શું કર્યો? તો કે ના ના જવા દો ને ખરાબ લાગે. તો કે ના ના કહી દે આપણે હવે સખી મંડળી છે, આમાં શું શરમાવાનું, કહી દે છુપાવાનું ના હોય. તો કે જો વચન આપો તમે બીજા કોઈને ના કહેતા હો, શરમા આવે એવી વાત છે. ગોપીઓ કે અમે કોઈને નહીં કહી દે ને. તો કે તમારા બેના તો ચોટલા બાંધ્યા હતા પણ મારી તો વાત ના ના કહી દઉં. ના નથી કહેવી, અરે કહી દે ને, કહી દે આમાં શું આવે, બહુ માન રાખે, કહી દે કહી દે. એટલે ગોપીએ કીધું કે તમે કોઈને કહેતી નહીં હો. ગોપીઓ કે હા અમે કોઈને નહીં કહી. એટલે ગોપીએ પોતાની વાત કરી કે એક દિવસ એટલે રાત્રિ હું ને તમારા ભાઈ એટલે કે મારા ઈ બે ખાટલા ઉપર અમે સૂતા હતા અને અમને ખબર નહીં ઘરનો દરવાજો ઈ દિવસે ખુલ્લો રહી ગયો. એ જો કે એ વખતે તો તાળા હતા નહીં, અંદરથી એ દરવાજો બંધ કરવાનો ભૂલાઈ ગયો અને કાનો આવ્યો ઘરની અંદર આવ્યો, આમ અડખે પડખે બધું જોયું હશે, કાંઈ મળ્યો નહીં હોય ખાવા માટે, એટલે આવ્યો હશે ખાર અને ખારમાં ને ખારમાં એણે મારો ચોટલો છે એ મારા ઈની સાથે, ઈની જે દાઢી હોય ને એની સાથે બાંધી દીધો. હવે પેલાના જમાનામાં કે સેવ કરવાના બહુ મશીન નહોતા કે દરરોજ હવારે ઉઠીને આમ સેવ કરી લે માણસો, તે આ ગોપી કે મારો ચોટલો મારા ઈની દાઢીએ બાંધ્યો અને પછી કાનો તો ભાગી ગયો. સવાર પડી, 4 વાગ્યાનો સમય થયો, 5 વાગી ગયા, અમને તો કઈ ખબર ના પડી, મોડું થઈ ગયું ઉઠવામાં. હું તો આમ હણો હણ જ્યાં ઊભી થઈને ઉઠવા જાઉં ભાગવા જાઉં ત્યાં તો તમારા ભાઈજી એને એ મોટી ચિસ્કારી પડી કે મારી દાઢીને મૂક, મારી દાઢીને પકડીને ક્યાં જાય છે, હું આમ પાછળ વળીને જોઉં તો મારી પાછળ ઈ ખેંચાતા આવે. બેને આંખ ખુલી તો ખબર પડી મારી ચોટલો છે એ મારા ઈની દાઢી સાથે બાંધેલો હતો. હવે અંધારું ન તો દીવો ચાલુ, ઈ વખતે મેં માંડ માંડ એની મારી પાછળ ખેંચી ખેંચીને દીવો ગોત્યો, દીવો કર્યો, ત્યારે તો ખબર પડી કે આ દાઢીનો ચોટલો બે બંધાયેલા છે. પછી મારા ઈ કીધું કે હવે છોડ, પણ હું આમ પાછળ વરીને જોવા માટે જાઉં તો ઈ આમ ફરી જાય, દેખાય તો નહીં, કરવું શું, હવે છૂટવું કઈ રીતે. મારા ઈ કે તું તારો ચોટલો કાપ. મેં કીધું હું ચોટલો ના કાપો, તમે તમારી દાઢી કાપો. ઈ કે દાઢી તો મને વાલી છે, હું મારી દાઢી ના કાપો.
પછી બેડે હંપી હમજીને વચ્ચે કાતર મારી ત્યારે માંડ માંડ છૂટા અમે પડ્યા. અમારી ઘરે આવીને તો કાનો આવો કરી ગયો. ત્યારે ગોપી કે તારી ઘરે આવીને કરી ગયો, મારા ઘરને કઈ છોડ્યો છે એમ ન માનતા. મારા ઘરે એક દી કાનો આવ્યો તો રાતે મારી છોકરી ખાટલા ઉપર હૂતી હતી, આવીને મારી છોકરીનો ચોટલો ખાટલાની હાથે બાંધીને ભાગી ગયો. હવાર પડી મારી છોકરી આમ ઉઠીને આમ ભાગવા જાય ત્યાં તો એનો ચોટલો ખાટલાની સાથે પકડાઈ રહ્યો. અને હા, જે મેં કીધું હતું કે જલ્દી હુઈ જા ન કે બાઘડો આવશે, તે મારી છોકરીને ભય લાગ્યો કે બાઘડો આવ્યો ને મારો ચોટલો પકડ્યો એટલે હે માડી માડી બચાવો બચાવો બાઘડે મારો ચોટલો પકડ્યો, એમ કરીને અતિશય બી ગઈ મારી છોકરી. 3 દિનો તો એને તાવ આવી ગયો. આવું કર્યો મારે ઘરે આવીને કાનાએ. આમ ગોપીઓ પોતપોતાની બધી વાતો કરી રહી હતી, એમાં એક પ્રભાવતી નામની ગોપી બેઠી હતી. ઈ ક્યારથી ગોપીઓની વાતો સાંભળી સાંભળીને મનની અંદર વિચાર કરતી હતી કે આ ગોપીઓ કેવી ફોસી હાવ બીકણ છે. એનાથી રહીને સકાણો એને કીધું કે તમે હાવ ફોસી છો બીકણ, ઈ તમારા ઘરે અંદર આવીને કાનો ચોરી કરી જાય, મારી ઘરે આવે તો ખબર પડે. આખા ગોકુળની અંદર કાનાનો પગ ફરી વળ્યો તો પણ આ ગોકુળની અંદર પ્રભાવતીનું ઘર છે ને એ બાકી રહી ગયો હતો, એટલા માટે પ્રભાવતીને થોડુંક અભિમાન હતો. એટલે એણે કીધું કે કાનો મારી ઘરે આવીને ચોરી કરે તો ખબર પડે કે ચોરી કેમ કરાય એમ. ગોપી કે બહુ છણકા ના માર, તારા ઘરનો એક કદીક વારો આવશે પછી મો જોયા જેવું નહીં રહે, કોઈને મો નહીં બતાવી શકાય. પણ એને અભિમાન હતું કારણ કે બધાયનું લૂંટાઈ ગયું, એનું લૂંટાણું નતું તે હજી, એટલે અભિમાન હતું. એ અભિમાનમાં અભિમાનમાં કેવા લાગી, ના ના મારા ઘરે ના આવી શકે, કાનો કાનાની તાકાત નથી. ગોપીઓએ ઘણો મનાવ્યું પણ ના માની, બોલતી જ રહી. તો ત્યાં કને આ જે ગ્વાલ બાલ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ છે ને એનો એક સભ્ય બેઠો તો એની માક પાસે. એણે જઈને એના સરદાર કાનુડાને સમાચાર આપ્યા કે ભાઈ તે બધાયના ઘરમાં ચોરી કરી પણ પ્રભાવતીનું ઘર બાકી રહી ગયું છે. કાનો કે આવતીકાલે એના ઘરનો વારો, આપણે કેમ વાંધો છે. અને એમે કીધું કે ઈ તો બહુ છણકા મારતી હતી, કનૈયો કે ઈ આપણે જોઈ લેશું. અને પછી બધી ગોઠવણી થઈ અને એના ઘરની અંદર આવીને પરમાત્માએ ચોરી કરી. ઈ જ્યારે પ્રભાવતી ગોપી છે ઈ પાણી ભરવા યમુનાને કિનારે ગઈ ત્યારે પરમાત્મા બાળ મિત્રોની સાથે આવીને એની ઘરની અંદર આવીને મહી માખણ ખાધું, જેટલું ખવાનું એટલું ખાધું, બાળ મિત્રોને ખવડાવ્યું, પછી વાંદરાઓને બોલાવ્યા એની પાસે પણ ખવડાવ્યું, અને પછી જે કંઈ મહી માખણ બચ્યું હતું એ બધાએ મટકા ફોડી આખા ઘરની અંદર રેલમ છેલ કરી મૂકી. અને પછી વાંદરાઓને બાળ મિત્રોને કીધું એકીને બેકી બધું અહીંયા કને જ કરો, જેનું લીધું એને ને એને પાછું. એટલે બધાએ બાળ મિત્રો એકી બેકી બધું કર્યું અને પછી જેમ હતું એમ દરવાજો બારેથી બંધ કરીને બાળ મિત્રો બધાએ ચાલી ગયા. પણ ક્યાંક ને ગયા, જઈને સંતાઈ રહ્યા, જોયું કે હવે ગોપી આવે તો થાય છે શું હાલત, હવે ખરેખરો ખેલ તો હવે થવાનો છે. ગોપી આવી, માથા ઉપર હેલ ભરેલી હતી, આવીને દરવાજો ખુલ્યો. એ તમે જાણો છો કે માથે હેલ હોય ત્યારે નીચું જોવાય નહીં, જો નીચું જોવે તો હેલ પડી જાય. એટલે ગોપી આમ સાંકળ ખોલી અને દરવાજાને ધક્કો દઈને આમ ઉંબરા ઉપરથી એક પાર પગ પસાર કરીને આગળ મૂક્યો કે દઈના ફોદા ઉપર પગ પડ્યો અને પગ લપસ્યો, સીધે સીધી ગોપી આમ હામે પહોંચી દિવાલને ભટકાણી. ઘરની અંદર મહી માખણ તો બધું વિખરાયેલો પડ્યું હતું ને ઉપરથી પડ્યો પાણી એટલે ચિકાશ ઓર વધી. દિવાલને ટેકે આમ આપ દઈને ઉભી થઈ, જ્યાં ઉભી થાય ન થાય ત્યાં તો પાછળથી ધક્કો લાગ્યો ને સરર કરતી સીધી રસોડામાં પહોંચી ગઈ. ત્યાં કનેથી માંડ માંડ ઉભી થવા જાય તો પાછી ત્યાંથી લપસી આમ ઘરમાં આમથી તેમ આમથી તેમ. કેટલી વખત સુધી રખડી માંડ માંડ કંઈક ટેકો મળ્યો ને ઉભી થઈ, પણ એવી ગરમ થઈ ગઈ, ધુઆ પુઆ થઈ ગયો. ખબર પડી ગઈ કે આપણા ગામની અંદર આવું કરનારો એક જ છોરો છે, કોણ, નંદનો છોરો કનૈયો. દોડતી દોડતી યશોદા મૈયા પાસે આવી, એવી ગરમ આમ નાગ ફૂંફાડા મારે એવી આમ ગરમ. યશોદા મૈયા પાસે આવીને રાવ ખાધી કે તમારા કનૈયાને સમજાવો, એને સંભાળો, ઘરની અંદર બાંધીને રાખો, બીજાના ઘર આવીને ફાડે છે, બધી વાત કરી. ત્યારે યશોદા મૈયાએ કીધું, શાંત થા, ચૂપ રે, મારો કનૈયો ક્યારથી ઘરની અંદર બેઠો છે, ખાલી ખાલી મારા કનૈયા ઉપર તું રાવ ન ખા, ખાલી ખાલી આરોપનો આરોપણ ના કર, કાંઈ હોય તો રંગે હાથે પકડીને બતાવ તો હું માનીશ, નહીતર હું કોઈની વાત માનવાની નથી.
આમ જ્યારે કહ્યું ને કે રંગે હાથે પકડાવ તો જ માનીશ, ત્યારે આને મનની અંદર આંટી પડી ગઈ કે હવે તો કનૈયાને રંગે હાથે પકડવો જ છે, હવે કરવું શું. બીજે દિવસે પ્રભાવતી આઈડિયો માર્યો, પોતે ઘરની અંદર બધી જેમ દરોજ રાખે એવી જ રીતે સિંકા ઉપર લટકાવીને માખણ રાખી દીધો. એને ખબર હતી કે કાનો ક્યારે આવે કે જ્યારે ગોપી આમ પાણી ભરવા માટે જાય ત્યારે કાનો ઘરની અંદર આવે છે. એટલે ગોપી જે પાણીની હેલ હતી એને ઘરની અંદર અંદરના ખાનામાં ઠેર સંતાડી દીધી. ઈંઢૂણી હતી એને પણ પોતાની સાથે લઈ ગઈને પોતે અંદર જઈને કબાટમાં બેસી ગઈ. કનૈયાના જે બે આમ માણસો જોનારા હોય એ આવ્યા, છોકરાઓએ જોયું, ખબર પડી કે ચોરી કરવા માટે બરાબર છે, કારણ કે અત્યારે હેલ કે ઊંઢૂણી કે ગોપી કોઈ ઘરની અંદર નથી, માટે અત્યારે આપણું રાજ છે. એને સિસોટી પાડી કાનાની આખી મંડળી આવી ગઈ અને એ તો બધા તૈયાર હતા, નીચે બે રહ્યા ચાર, એના ઉપર ત્રણ, એના ઉપર બે, ને એના ઉપર ચડ્યા સરદાર કનૈયો અને હાથની અંદર આમ વાંસળી લઈને મટુકીને મારી તોડીને જ્યાં માખણ ખાવા માટે જાય ત્યાં કને તો અંદરથી ગોપી આવી, હે કનૈયા ઉભો રહેજે, એમ કહીને જ્યાં બહાર આવી તે બધાય મિત્રો તો નીચેથી સરકીને ભાગી ગયા, ભાગો ભાગો ગોપી આવી, બધાય મિત્રો ભાગી ગયા, પણ કનૈયા તો ગોરીને ટેંગાઈને પડ્યો હતો ને ઉપર ને ઉપર લટકતો રહી ગયો. આમ લોલક હોય ને ઘડિયાળ, લોલક ઘડિયાળ એનો જેમ દાંડો આમ આમથી આમ થાય એવી રીતે પરમાત્મા એ મટુકીની અંદર લટકવા લાગ્યા. ગોપી કેવા લાગી કે કાના આજ તો તને છોડવાની નથી, આજે તો યશોદા મૈયા પાસે તને ચોક્કસ માર ખવરાવીશ, આજે તને નહીં છોડો, એમ કહીને ગોપી આમ યશોદા મૈયા લગે જવા માંડ્યા. તે કનૈયાએ કીધું કે ગોપી તારે મને માર ખવરાવ્યો તો ભલે માર ખવરાવજે, પણ થોડીક તો દયા કર, માણસનો ધર્મ છે દયા રાખવો, હું કેટલો નાનો અને આમને આમ લટકતો રહીશ ક્યાં સુધી, જ્યારે તું મારી માને બોલાઈ આવીશ ત્યાં સુધી આમને આમ લટકતો રહીશ તો મરી જઈશ, મને નીચે ઉતાર, પછી તારી સાથે જ મને તું લઈ આલ, એટલે બે ધક્કા ના થાય ને. ગોપીને કાનાનો આઈડિયો ધજ લાગ્યો, પણ આવા સમયે આવાના આઈડિયા લેવાય નહીં, પણ ગોપી માની ગઈ. ગોપીએ કાનાને નીચે ઉતાર્યો, એનો હાથ બરાબર કસકસીને પકડીને ગોપી છે યશોદા મૈયા પાસે ચાલ્યા. અને ગોપી આગળ આમ રસ્તામાં ચાલી જાય તો એ જમાનો હતો, ત્યારે તો ગામની અંદર બધા આમ બાપ બુઢા બાપા બેઠા હોય એટલે એ વ્રજની નારી મોટો ઘૂંઘટો કાઢીને ચાલે, એટલે પ્રભાવતીને પણ ઘૂંઘટો કાઢવો પડ્યો, લાજ કાઢી. અને એ વખતના જાડા પહેરવેશ કાંઈ દેખાય નહીં, ક્યારેક તો ક્યાંક ભટકાઈએ જાય, એમને એમ ગોપી આમ હાડલો તણીને ચાલી જતી હતી. અધવચે પહોંચી કનૈયાને ખબર પડી ગઈ કે આજે તો ગોપી છોડવાની નથી, અને જો મૈયા પાસે આમને આમ ગયા તો આપણે આબરૂના કાંકરા થઈ જવાના છે. ગામની અંદર તો નામ ખરાબ છે, ઘરની અંદર સારું છે, એ ઘરમાં પણ હવે નામ ખરાબ થઈ જશે. એટલે કાનાએ આઈડિયો લગાવ્યો કે હવે બચવું છે, એટલે એણે તરત જ ઈ ગોપીનો જે છોરો હતો ને છોકરો એને પાસે બોલાવ્યો. ઈ પ્રભાવતીનો છોકરો પણ કાનાની મંડળીનો સભ્ય હતો, એને પાસે બોલાવીને કીધું કે અહીંયા આવ, અહીંયા આવ. ઈ કાનો છે એનો મિત્ર પ્રભાવતીનો છોકરો, તરત કાના પાસે આવ્યો અને એને શાંતિ સમજાવી દીધો. અને પછી કાનાએ ગોપીને કીધું કે ગોપી તું જરીક મારા ઉપર દયા કર, ક્યારથી તે મારો આ જમણો હાથ પકડ્યો છે, હવે મારો પકડી પકડી તે પકડ્યો છે એટલે દુખી આવ્યો, હવે એ હાથ છોડ અને મારો ડાબો હાથ પકડ. ગોપી કઈ આડોવરો વિચાર્યું નહીં, એને કે હાથ બદલાવવામાં શું વાંધો હે. ગોપી આમ જ્યાં જમણો હાથ છોડ્યો ત્યાં કાનાએ એના છોરાનો હાથ પકડાવી દીધો, અને ઓને તો મોટો ઘૂંઘટો તાણેલો હતો, એને કઈ ખબર પડી નહીં. અને એ પ્રભાવતી ગામની અંદર રાડો પાડતી જાય કે આજે તો મેં નંદના છોરાને પકડ્યો છે રંગે હાથે, હાલજો હાલજો જશોદા કેદુવાના આપણને કહેતા હતા કે રાવ ખાવા આવો, પણ રંગે હાથે પકડીને લાવો તો જ હું માનીશ, નહીતર માનવાની નથી, આજે મેં કનૈયાને રંગે હાથે પકડ્યો છે. આમ ગામની અંદર રાડો પાડતી જાય અને આ બાજુ પરમાત્મા દોડતા દોડતા હાથ પગ મોઢું એકદમ લૂસી બરાબર સાફ કરીને મૈયા પાસે આવ્યા. યશોદા મૈયાને કે મૈયા, ઓ મૈયા, આપણા ગામમાં એક પ્રભાવતી છે, ઓળખો? હા, સારી રીતે. અરે એ પ્રભાવતી ગાંડી થઈ, પ્રભાવતી છે એ ગાંડી થઈ. તો કે શું થયું, એ ગામની અંદર એના છોરાનો હાથ પકડીને રાડો પાડે છે કે મેં નંદના છોરા કનૈયાને પકડ્યો, આજે તો યશોદા મૈયાની આરે પાસે જઈને એને માર ખવરાવીશ. યશોદા મૈયા ગરમ થઈ ગયો કે હજી તો કાલ જ આવી હતી, કાલ જ એને હું વઢીશ, હજી એની બુદ્ધિ ઠેકાણે નથી આવી, આવા દે. કાનાને કીધું કે તું ચૂપચાપ અહીંયા બેસી રહે, આવે એટલે એની વાત છે. પ્રભાવતી છે રાડો પાડતી પાડતી આવી, ઘૂંઘટો તાણેલો હતો
અને એમ ફળિયામાંથી જ રાડ પડી, એ નંદરાણી બહાર આવો, આજે તો તમારે તમારા કાનાને મારવો જ પડશે, આજે તો તમે એમને છોડી દેશો તો આજે નહીં ચાલે, મારવો જ પડશે. આમ રાડો પાડતો તો યશોદા મૈયાને તો પહેલેથી બધી ખબર પડી ગઈ હતી. યશોદા મૈયા આવે અને કીધું કે શાંત થા, ઊભી રહે થોડીક વાર, અને પેલો તારો આ ઘૂંઘટ ઉતાર, અત્યારે નંદ બાબા ઘરની અંદર નથી. અને ઘૂંઘટ ઊંચો કરીને જોતો ખરી કે તો કોને લઈને આવી છે. જેવો એને આમ ઘૂંઘટ ઊંચો કરીને જોયો તો એના હાથની અંદર એનો જ છોરો હતો. એને એને આમ છણકો મારીને કીધું કે તું ક્યાંથી આવી ગયો અહીંયા કને? ત્યાં તો આ બાજુ કનૈયાએ કીધું કે કા ગોપી, માર ખવરાવા આવી હતી ને, ખવરાવી જા માર. અને પછી યશોદા માં એવા ગરમ થયા હો ગોપી ઉપર, પ્રભાવતીને ખૂબ ઠબકો આપ્યો કે તું સમજે શું તારા મનની અંદર, મારો કનૈયો એકલો જ છે, ઘેડા ઘડપણે મને ભગવાને છોકરો આવ્યો એટલે તમે બધી ભેગા થઈને એને હેરણ કરો છો એમ, જો બીજી વખત મારા ઘરની અંદર કનૈયાને રાવ લઈને આવી છો તો હવે તો મારા હાથની તમે માર ખાશો, જા ચૂપચાપ હાલી જા, આજ પછી મારા કાનાની રાવ લઈને ક્યારેય ના આવતી. હવે કરી શું શકે બચારી, ભોઠી પડી ગઈ પ્રભાવતી, કઈ કરી પણ ન શકે. એટલે પ્રભાવતી તો આમ એવી આમ નાગની જેમ ફૂંફાડા મારતી મારતી આમ આવી પોતાની ઘરે જતી હતી. આ બાજુ કનૈયાએ કીધું કે માં માં હું રમવા માટે જાઉં. કાનો મૈયાએ કીધું કે કાંઈ વાંધો નહીં, જા તુફાન ન કરતો, શાંતિથી જાજે ને રમજે. કનૈયો તો આવ્યો, બે ત્રણ શેરી ફરી ફરીને મોરથી અહીંયા પ્રભાવતીની હામે આવી ગયો. પ્રભાવતીને કીધું કે કાં માર ખવડાવી હતી ને, ખવડાવી લીધી માર. અને પ્રભાવતી ગરમ થી કે જો બીજી વખત કનૈયા મારા ઘરની અંદર આવ્યો છે તો હવે તો મારી મારીને તારી ચામડી ઉતારી નાખીશ. ત્યારે કનૈયાએ કીધું કે તું પણ યાદ રાખ પ્રભાવતી, આજ આજ પછી ક્યારે જો મને પકડવાનો પ્રયત્ન કર્યો તો આજે જો તારા છોરાનો હાથ પકડાવ્યો, પણ હવે તો તારા ધણીનો હાથ તારા હાથની અંદર પકડાવી દઈશ, જો હવે તે મને ક્યારે પકડવાનો પ્રયત્ન કર્યો તો. અને પ્રભાવતી છે એ ફૂંફાડા મારતી મારતી ઘરે ચાલી ગઈ. આ રીતે બધી ગોપીઓના ઘરમાં જઈ અને પરમાત્મા માખણની ચોરી કરી અને ગોપીઓના ચિત્તની ચોરી કરે છે. આ રીતે બધાના ઘરની અંદર જ્યારે વારંવાર ચોરી થવા લાગી ત્યારે ગોપીઓએ કીધું કે આપણે એક એક મળીને યશોદા માસે પાસે જઈએ છીએ. એટલે એકલી ગોપીનો યશોદા મૈયા સાંભળતા નથી, પણ હવે તો આપણે સૌ સાથે મળી એક સમુદાય ભેગો કરીને યશોદા મૈયા પાસે જઈએ તો કદાચ યશોદા મૈયા આપણી વાત માને, તો હા, નહીતર તો યશોદા મૈયા હવે આપણી વાત માનવાના નથી. એટલે ઘણી બધી ગોપીઓ સાથે મળી અને યશોદા મૈયા પાસે આવ્યા અને યશોદા મૈયાને કીધું કે હે યશોદા મૈયા, બહાર આવો, ઘરની બહાર નીકળો. યશોદા મૈયા આવ્યા, ઘણી બધી ગોપીઓને જોઈને એટલે કીધું કે આજે તો અમારા ઘરની અંદર કઈ ઉત્સવે નથી, મારા કાનાનો હેપી બર્થડે પણ નથી, તો તમે બધી શું કરવા માટે આવી છો? ભલે ભલે કાંઈ વાંધો નહીં, મારા કાનાના તમારે ગીત જ ગાવા છે ને, આવો શાંતિથી ગીત ગાઓ. ગોપીઓ આકરી થઈને કીધું કે શું ગીત ગાવાની વાત કરો છો? અમે કઈ તારા લાલાના ગીત ગાવા નથી આવી, તારા લાલાના લખણ બતાવવા માટે આવી છીએ. ત્યારે યશોદા મૈયાએ પૂછ્યું કે મારા લાલાએ શું કર્યું વળી, કે તમારે રાવ લઈને આવવું પડ્યો, મારા લાલાના લખણ બતાવવા પડ્યો તમારે? ત્યારે ગોપીઓએ ભેડી મરી અને યશોદા મૈયાને કીધું કે માં, આ તારો લાલો છે ને, એ તારા ઘરની અંદર અને તારા ઘરમાં જ બહુ ડાયો ડમરો થઈને રહે છે, બાકી બહાર તો મોટો ભમરો છે, એ બહાર કઈ સારો રહેતો નથી, એ તારા ઘરની અંદર જ સારો રહે છે. ત્યારે યશોદા મૈયાએ કીધું કે કઈ કયો તો ખરા, મારા કનૈયાએ કર્યું શું? ત્યારે ગોપીઓ છે એ યશોદા મૈયાને કહે છે કે તારા કનૈયાએ શું કર્યું? માત યશોદા વાત અમારી સુણજો, ધરીને કાન તમારો કાનો કરે તો ભાન, તમારો કાનો કરે તો ભાન. માત યશોદા કાત અમારી સુણજો, ધરીને કાન તમારો કાનો કરે તો ભાન, તમારો કાનો કરે તો ભાન.
चिंतो आंगण मायावे ग्वाल बाल ने संगे लावे ओ ग्वाल बाल ने संगे लावे ग्वाल बाल ने संगे लावे खेले थी वा छरड़ा छोड़ी भागे गातो गा सोदा वातय मारी सुन जो हरि ने कान तमारो कान करे तो भान तमारो कान करे तो भान तमारो कान करे तो भान तमारो कान करे तो भान। गोपियों ये कहूं के हे मैया एकदम कान खोली ने अमारी वात सांभळो आजे अमे तमारा लाला ना लखण केवा माटे आव्यु छी के तमारो कानो गामनी अंदर केवा तूफान करे छे। यशोदा मैयाए कह्युं पण मारा कानाए कर्युं शुं त्यारे गोपीए कह्युं वत्सान मुंचन तमारो कानो छे ई अमारा वाछरणा छोड़ी मूके छे। यशोदा मैयाए कीधु के ई तो गोपी तू गाय दोवा गई हईस ने मारा काना ने खबर पड़ी हशे एटले एने वाछरडो छोड्यो हशे। तो गोपी के ना ना ईम नहीं हूँ गाय दोवा नथी जती गाय दोवाना टाइमे तो नथी छोड़तो क्वचित असमये असमये एटले कूटाणे ई गायना वाछरडा ने छोड़ी मूके छे। अने खाली एटलू ज नहीं एक वक्त हूँ गाय दोवा माटे गई अने मैं कीधु के काना जरीक ऊ वाछरडा ने छोड़ी मूकने तो कानाए शू कीधु खबर से तो के शू कीधु एने एम कीधु के हूँ तारा बाप नो नौकर छू ते तारू काम करू तारा बे हाथ नथी भगवाने सरस मजाना बे हाथ दीधा तो छोड़ी ले वासरडो। आम जवाब आपे छे यशोदा मैया के काना ने कीधु के तू एवं करे छे तो के ना मा हूँ एमने नथी छोड़तो वासरडा ने पण हूँ आम ई वासरडा ना वाड़ा पाछे थी पसार थयो त्यारे वासरडा मने जोईने बे भे भे करता था। मैं एने पूछा करी के तने धावू छे तो वासरडाए मने कीधु के हा मने मारी माने धावू छे त्यारे मां मने जेम भूख लागे ने तमे दूध पाओ एम आ वासरडा ने पण दूध तो पाव पड़े ने एटले एनी माने धावे एटला माटे मैं वासरडा ने छोड़ी दीधा। एटले गोपी के जुओ यशोदा तमारो कान आवू करे अमे शू करीए। यशोदा मैया के मारो कानो बहु होशियार छे जुओ एने जीव प्राणी मात्र उपर दया छे एटला माटे एने वासरडा उपर दया आवी पण जो तमने आवुं गमतुं ना होय तो तमे एक बे वखत कानानी सामे आँख काढजो पछी मारो कानो आवुं नहीं करे। एटले गोपीओए कीधु के ई पण ट्राय करी लीधी पण एमां अमे हारी जाईए एमां अमे सक्सेस नथी जाता। शुं थयुं तो के हूँ एक वखत तमारा कानाने वढवा माटे आम जो आँख काढीने आम करडिया करीने जोवा गई त्यां तो कानो मारी सामे हस्यो अने शुं जाणे कानानी आम हास्यनी अंदर शुं जादू छे કે એને જોઈ અને મને પણ હસું આવી ગયું મારો ગુસ્સો છે એ બધો ચાલ્યો ગયો ક્રોસ સમજાતા હાસહ મારો ક્રોધ છે એ બધો હાસ્યની અંદર પરિવર્તિત થઈ ગયો। આમ એક ગોપીએ વાત કરી એટલે બીજી ગોપીએ કીધું કે મારી ઘરે પણ તમારા કાનાએ મને પણ કાનાએ હેરાન કરી છે મને તો રસ્તાની અંદર તમારો કાનો છે એ રોકે છે। હો જસોદા કાન તમારો રે રોકે સાંજ સવારો રે 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 ખાતર પાડે દૂધ દહી ને કાને દાડે ખાતર પાડે દૂધ દહી ને કાને ખાતર પાડે દૂધ દહી ને કાને દાડે ખાતર પાડે દૂધ દહી ને કાજ હોજી જોર જણાવે થયો છે જેલી જોર જણાવે થયો છે જેલી લોકની મેલી લાલ હે કાન તમારો
કે સાંજ સવારો રે યશોદા કાનત મારો રે રોકે સાંજ સવારો રે ગોપી કે એકવાર મારા ઘરની અંદર આવ્યો અને માખણની ચોરી કરીને ભાગી ગયો યશોદા મૈયા કે તારા ઘરની અંદર આવીને ચોરી કરી એમાં શું થયું મારા ઘરેથી માખણ ઓછો ખાઈને નીકળ્યો હશે તે બે લોંદા તારી ઘરે આવીને ખાઈ લીધું એની અંદર શું રાવ ખાવા આવી છો તમારી ઘરેથી જો કાનો બે લોંદા લઈ ગયો તો મારી ઘરે ઘણું છે ચાર ચાર લોંદા લઈ જાઓ એમ કહીને યશોદા મૈયાએ મહીની માટકી ઉતારીને ગોપીઓની વચ્ચે રાખીને કીધું કે જેટલું જેટલું જેની ઘરેથી મારો કનૈયો લઈ ગયો છે એ માપી માપીને ડબલ લેતી જાઓ પણ મારા કનૈયાને ચોર ના કહેજો જો ચોર કહેશો તો પછી એને છોકરી દેશે કોણ યશોદા મૈયાએ જ્યારે માટલી વચ્ચે રાખીને કીધું કે લઈ જાઓ ત્યારે ગોપીઓએ કીધું કે બે લોંદામાં અમે ક્યાંય ગરીબ નથી થઈ જવાના પણ આ તો ચોરી કરે છે એટલા માટે કહેવા માટે આવ્યા છીએ યશોદા મૈયા કે જો ચોરી કરતો હોય અને તમે ઈચ્છો કે મારો કાનો ચોરી ન કરે તો પછી તમે તમારું માખણ છે એ સિક્કા ઉપર રાખો ને ત્યારે ત્રીજી ગોપીએ કીધું કે મૈયા ઈ અખતરો પણ મેં કરી લીધો તો કે શું થયું તો કે ભાંડમ ભીનતી ઈ માટલા છે ને એને પણ ફોડી નાખે છે ઈ માટલા હાજર રહેવા દેતો નથી અમારી ગોળી ફોડી નાખે છે હોજી ગોરી ફોડીને ગોરી ફોડીને મહી નાખ્યા રે ઢોડી યોજ સોદા મારી ગોરી ફોડી જુઓ જસોદા મારી ગોળી 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 ફોડી એટલા નાખ્યા ડોડી યશોદા મારી ગોળી ફોડી જુઓ યશોદા મારી ગોળી ફોડી જુઓ યશોદા મારી ગોળી ફોડી જુઓ યશોદા મારી ગોળી ફોડી ગોપી કહે છે કે તમારો આઈડિયો છે સિંકા ઉપર રાખો ઈ ટાય કરી લીધી પણ એની અંદર તો ભાંડમ ભીનતી અમારા માટલા ફોડી નાખે છે યશોદા મૈયા કે ગાંડા જેવી વાત ના કરો સિક્કા ઉપર રાખ્યો હોય તો મારો કાનો એટલે અધર પહોંચે કેમ ગોપી કે યશોદા મૈયા તમે ઘરમાં જ બેઠા છો તમને કઈ ખ્યાલ નથી તમારા કાનાએ એક મંડળી બનાવી છે એની અંદર બધાને ભણાવે છે એ કોઈની ઘરે જાય તો નીચે પાંચ ગોઠવાય પછી એના ઉપર ચાર રે એના ઉપર ત્રણ ચડે ઉપર બે ને પછી તમારો લાલ ચડે અને પછી માટલી ફોડે યશોદા મૈયા વિચાર કરવા લાગ્યા હો કે કાનાએ આઈડિયો બહુ સરસ ગોત્યો છે પણ યશોદા મૈયા કે એમાં વાંધો શું છે માટલી તોડીને ઉતારીને માખણ ખાતા હોય તો શું વાંધો છે મારો લાલ છે રાજકુમાર છે ભલે ખાય યશોદા મૈયા કે ગોપીઓ કે ખાલી તમારો કનૈયો ખાય તો અમને વાંધો નથી પડી તો આખા ગામના છોરાને ભેગા કરીને ખવડાવે છે ઘરમાં કઈ બચવું તો જોઈએ ને કાનાને ઉપર આંખ આમ કરડી કરીને યશોદા મૈયાએ કીધું કે કાના તું આમ કરે છે ત્યારે કાનાએ કહ્યું કે મા તમે નતું કહ્યું કે આપણા દેશની સંસ્કૃતિ છે બીજાને ખવડાવીને ખાવું યશોદા મૈયા કે વારે લાલા તને તો શું સંસ્કૃતિનું જ્ઞાન છે ગોપીઓને વઢવા લાગે કે જુઓ આની પાસેથી કંઈક શીખો બીજાને ખવડાવીને ખાવું એ ભારતીય સંસ્કૃતિ છે માટે બીજા છોકરાઓને ખવડાવીને મારો લાલો ખાય છે ગોપીઓ કે ભલે કાનો ખાય બીજા છોકરા ખાય એનાથી અમને વાંધો નથી પણ આ તો મરકાન ભોક્ષયન વાંદરાઓને ભેડા કરીને વાંદરાઓને ખવડાવે છે એટલે યશોદા મૈયાએ લાલાને કીધું કે તું આવું કરે છે ત્યારે યશોદા મૈયાને લાલાએ કીધું કે મા તે જ મને શીખવાડ્યું હતું કે અબોલા જીવ ઉપર આપણે દયા કરવી જોઈએ એને ભૂખ લાગે તો આપણને કેમ ખબર પડે એ બચારો કેની પાસે માંગે કોઈની પાસે માંગી ન શકે એટલે તે કીધું તો અબોલા જીવ ઉપર દયા રાખવી તો બચ્યું કૂચું માખણ અમે વાંદરાને પણ ખવડાવીએ
ત્યારે યશોદા મૈયાએ કીધું કે જુઓ મારો કાનો તો સારું કરે છે, જીવ ઉપર દયા રાખે છે. ત્યારે ગોપીઓએ કીધું કે ચાલો ઈ પણ અમે માની લઈએ કે જીવ ઉપર દયા રાખીને વાંદરાઓને પણ ખવરાવે, એનાથી અમને કઈ વાંધો નથી, પણ એટલેથી અટકતો નથી, તો આગળ શું કરે છે? તો કે વાંદરાઓને ખવરાવે ને પછી જે કઈ માખણ બચ્યું હોય ઈ બધું છે ને એને ટકને તોડી ફોડીને ઘરની અંદર જેમ તેમ રેલમ છેલ કરી નાખે છે. અને પાછું એટલું જ નહીં, વાંદરાઓને માખણ ખવરાવી લે પછી બધાય બાળ મિત્રોને ભેગા કરે અને બધાય બાળ મિત્રોને કે આપણે જેનું ખાધું એને આપણે દેવું પડે, આપણે હરમનું ખવાય નહીં. એટલા માટે પાંચ વાંદરા અને પાંચ છોકરાને ઘરની અંદર બેસારે, પાંચ છોકરા અને પાંચ વાંદરાને ઓસરીમાં બેસારે, પાંચ વાંદરા પાંચ છોકરાઓને ફળિયામાં બેસારે, પાંચ વાંદરા પાંચ છોકરાને રસોડામાં બેસારે ને પોતે ચોલા ઉપર બેસે અને પછી કે એકીને બેકી નહીં કરે એને એની માના હમ. એટલે બધાય વાંદરા ને બધાય છોકરા એકીને બેકી બધું ઘરની અંદર કરે અને ભાગી જાય. આવી રીતે મારા ઘરની અંદર આવી અને એક દિવસ મારા ઘરને બગડાવ્યું. ઘર માકડા પાસે બગડાવ્યું રે, 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 ઉધુવાળી ગયો જે હાથ આવ્યો રે, ઉધુવાળી ગયો જે હાથ આવ્યો રે, કહે બ્રહ્માનંદ આવી રહી ભારી રે, કહે બ્રહ્માનંદ આવી રહી ભારી રે, આ છોરો કાલ આવ્યો ડાટવાળી 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 રે. ગોપી કે હે મૈયા, બધાય વાંદરાને છોકરાને ભેગા કરીને અમારા ઘરને બગાડે છે. અને ભક્તો, આ બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન છે, એ પણ અઠે ગઠે નથી હો. બ્રહ્માનંદ સ્વામી પોતાના ઘરનો નથી આગતા, ભાગવતની અંદર લખાયું છે સ્પષ્ટ રીતે, કુરુતે મેહ નાદિની, એટલે કે ઘરની અંદર શૌચાદિક ક્રિયાઓ પણ પરમાત્મા કરે છે. ગોપીઓના ઘરની અંદર જઈ ચૂલા ઉપર બેસી અને પરમાત્મા આવું કરે છે એના અદ્ભુત આપણા સંતોએ કીર્તન બનાવ્યા છે. ગોપી બીજી ગોપી રાવ ખાતા કહે છે કે આ રીતે અમારા ઘરની અંદર આવી અને માંકડાઓ પાસે ઘરને બગાડે છે. એટલું જ નહીં, એ જ્યારે જાય ત્યારે બધાય માટલાને ફોડીને જાય છે. યશોદા મૈયાએ કીધું કે કાના તું આમ કરે છે? ત્યારે કાનાએ કહ્યું કે માં, હું માટલા ફોડું છું પણ એનું કારણ તો તમે સમજો. તો કે શું? તો કે જો એ માટલા છે ને અતિશય જૂના થઈ ગયા હતા, માટલાની અંદર મેં આમ સૂંઘ્યું તો ગંધ આવતી હતી. હવે જો એ માટલાની અંદર ગોપી માખણ રાખે તો માખણ બગડે, અને એ માખણ બગડેલો જો એનો ધણી કે એના છોકરા ખાય તો માંદા પડે, અને એ માંદા પડે તો આપણા ગામની અંદર રોગચાળો ફેલાય. યશોદા મૈયા કે વાહ, જો તો ખરો, મારો કનૈયો ગામની કેટલી સંભાળ રાખે છે. ગોપીને કીધું, ગામની કેટલી ચિંતા કરે છે મારો કનૈયો, આ તો ગામનો સેવક કહેવાય, નગર સેવક છે. અને બીજું એટલો તો વિચાર કર કે જો તમે માટલા જૂના ને જૂના હાંચવી રાખશો અને તોડશો નહીં તો પછી કુંભારનો ધંધો કેમ હાલશે? માટલા ફૂટશે તો બચારા કુંભારનો ધંધો હાલશે ને? ગોપીઓ કાંઈ જવાબ ના આપી શકી. ત્યારે યશોદા મૈયા ગોપીઓને વઢવા લાગ્યા. ત્યારે એક ગોપીએ કીધું કે ખાલી ખાલી અમને વઢો નહીં, અમે ખાલી ખાલી રાવ નથી ખાતા, તમારો કાનો આનાથી પણ વધારે ખાલી ઘરની અંદર જ અમને હેરાન કરે છે. એટલું નહીં, અમારા ઘરની અંદર આવીને અમારા છોકરા સૂતા હોય એ છોકરાને પણ હેરાન કરે છે, એમ કહીને ગોપીએ કીધું. ત્યારે યશોદા મૈયાએ કીધું કે તારા ઘરમાં જે કંઈ કર્યું છે ને એ તું મને કઈ બતાવ, આખો પ્રસંગ. ત્યારે ગોપી યશોદા મૈયાને કહે છે, હે કાનુડે કવરાવા ગોકુળિયામાં, કાનુડે કવરાવા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા.
મારે બાળને જગાડ્યા, સુતા દેવાલે મારે બાળને જગાડ્યા, સુતા દેવાલે મારે બાળને જગાડ્યા, રમતા ને રોવડાવા ને ગોકુળિયામાં કાનુડે એક દિવસ હું મારે ઘરે સવારે વહેલી ઉઠીને કામ કરતી હતી, એ વખતે તારો કાનો ઘરમાં આવ્યો, ખાટલા ઉપર મારા છોકરા હૂતા હતા, એને જગાડ્યા, ચીટુડા ભરી ભરીને એને રોવડાવ્યા, પછી મને ખબર પડી, હું વાસમ સાવરણી વારતી હતી, મારા હાથમાં સાવરણો હતો, સાવરણો લઈને તારા કાનાની પાછળ પડી, તે જે જાય ભાગ્યો ભાગ્યો, હું થાકીને આમ પાછી આવું એના પહેલા તો બે ચાર ગલી આડી અવરી કરીને મારા ઘરે મારાથી પહેલા આવી ગયો અને છોકરાઓને કોઠીમાં ઉતારી દીધા, પછી હું આવી તે કાનો સંતાઈને બેઠો તો મેં આવીને ઘરમાં જોયું તો છોકરા મળે નહીં, આવીને બધી તપાસ કરી ક્યાંય ના મળ્યા, પછી છોકરાનો રડવાનો અવાજ આવ્યો, તે આમ હું કોઠીમાંથી છોકરાને કાઢવા જાઉં ત્યાં તો કાનો આવીને કે એ તું કોણ છે, આવી માં હોય માં થઈને છોરાને કોઠીમાં ઉતારે, માં છે કે ડાકણ છે ડાકણ, હવે તમે કયો મૈયા, તમારા કાનાને અમે શું કરીએ શું અને કીએ શું, એટલે યશોદા મૈયા કાનાને વઢવા લાગ્યા કે કાના તું આવું કરે છે, ત્યારે કાનાએ કીધું કે માં તમે નતું કહ્યું, સાંજે વેલા જે સુએ વેલા ઉઠે વીર, બળબુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર, ગોપી તો હવારે વહેલી ઉઠીને કામની અંદર લાગી જાય, એના છોરા હવારે 9-9 વાગ્યા સુધી હૂતા પડ્યા હોય, હવે એ કેમ સુખી થશે, એની બુદ્ધિ બળ કેમ વધશે, આ તો એ સુખી થાય એટલા માટે હું એને જગાડવા માટે જાઉં છું. યશોદા મૈયા કે વારે લાલા, તું તો કેવા છોકરાને સંસ્કાર આપે છે, ગોપીઓને કીધું કે તું કાનાની રાવ લઈને આવી, એના બદલે તારે કાનાને થેન્ક યુ કહેવું જોઈએ, તું તો તારા છોરાને સંસ્કાર નથી આપતી પણ મારો કાનો આખા ગામના છોરાને સંસ્કાર આપે છે, માટે એને તો તારે થેન્ક યુ કહેવું જોઈએ. ગોપી આમ આવીતી વડખવરાવવાને માટે કનૈયાને, પણ ગોપીઓનું કાંઈ યશોદા મૈયા માનતા નથી, કાનો પોતે કંઈક ને કંઈક આઈડિયો કરીને છટકી જાય છે, ગોપીઓ આમ કાના સામે જોવે તો કાનો આમ ઈશારા કરે, લે લેતી જા આવી તેને માર ખવરાવવા માટે ખવરાવી લે, એટલે ગોપી છે યશોદા મૈયાને કે માં જો જો અહીંયા કને બેઠો બેઠો એકણો નથી રહેતો, એટલે મૈયા યશોદા કાના સામે જોવે ત્યાં ગરીબડું મોઢું કરીને બેસી જાય, યશોદા મૈયા કે ચૂપચાપ તો બેઠો એ, હું ખાલી ખાલી તમને દેખાતું નથી, ગોપીઓ આમ વારંવાર હેરાન થવા લાગી, ત્યારે ફરીથી એક ગોપીએ કીધું કે ખાલી ઘરમાં જ હેરાન કરે છે એમ નહીં, મૈયા યશોદા આ તારો કાનો છે ને એ તો અમને વાત વાતની અંદર હેરાન કરે છે, અને રસ્તાની અંદર આવી અને અમારા મય માટલા ઉતારે ને રસ્તાની અંદર અમને રોકે છે. હો સખી વાત વીતી કહું મારી, મળ્યા વાટ માં ગુંજ વિહારી, સખી વાત વીતી કહું મારી, મળ્યા વાટ માં ગુંજ વિહારી, સખી વાત વીતી કહું મારી, મળ્યા વાટ માં ગુંજ વિહારી, સખી વાત વીતી કહું મારી, મળ્યા વાટ માં ગુંજ વિહારી, તો દશ વેશ સખા લઈ સાંગે, પીડી માં મરી ઓઢી આંગે, દશ વેશ સખા લઈ સાંગે, પીડી માં મરી ઓઢી રોક્યો માર્ગ આવી મોરારી, મળ્યા વાટ માં ગુંજ વિહારી, સખી વાત વીતી કહું મારી, મળ્યા વાટ માં ગુંજ વિહારી, ઓ મારે માથે હતી મહિડાની ગોળી, નાખી નાનકડે તે ઢોળી, ઓ મારે માથે હતી મહિડાની ગોળી, નાખી નાનકડે તે ઢોળી, મને મને દુખ
થી બોલો તું તારી મળ્યા વાટ માં કુંજ વિહારી સખી પદવી કહું મારી મળ્યા વાટ માં કુંજ વિહારી મળ્યા વાટ માં કુંજ વિહારી મળ્યા વાટ માં કુંજ વિહારી ગોપીએ જ્યારે યશોદા મૈયાની આગળ વારંવાર રાવ ખાવાની ચાલુ કર્યું ત્યારે યશોદા મૈયાને થયું કે હવે જો હું કાનાને કંઈ નહીં કહું તો આ ગોપીઓને દુઃખ લાગશે કે કાનાને યશોદા મૈયા ચાળ ચડાવે છે લાડ લડાવે છે એને કંઈ કહેતા નથી એટલે છોકરાને પ્રેમ તો કરવો જોઈએ પણ સાથે સાથે એને થોડુંક વઢવું જોઈએ એટલે યશોદા મૈયા કાનાને કહેવા લાગ્યા કે કાના આ તે શું ધંધા માંડ્યા છે આવું કંઈ આપણાથી કરાતું હશે રસ્તામાં જઈને તમે પરનારીને રોકો દસ આઠ જણા ભેગા મળીને માટલા ફોડો એ કઈ વારી સાત સારી વાત કહેવાય નહીં તું તો મારો લાડકવાયો લાલ છે ને આવું મારું નામ બદનામ કરે ગામની અંદર આવું તે કઈ તારે કરાય ત્યારે કાનો કે માં હવેથી આવું નહીં કરું એ આ વખતે જવા દો કનૈયા માની આગળ આમ મીઠું મીઠું બોલતો હતો એટલે ગોપીઓએ કીધું કે માં કાનો છે એ તારી આગળ બહુ સારો સારો થાય છે પણ ગામની અંદર ખરેખર એને કાળો કેર વર્તાવ્યો છે ઓ એક ગોપી કે એક દિવસ હું સવારે મારે ઘેર મહી વલોવતી હતી અને હું ભગવાનનું કીર્તન ગાતી હતી કે હે પ્રભુ મારી ઘરે આવો ને મારી સાથે મદદ કરી અને મારી સાથે તમે મહી વલો લો આમ હું ભગવાનનું જે કીર્તન ગાતી હતી ને ત્યાં તો તમારો કાનો આવી ગયો આવો હરિમય વલોવા મિશે મંદિર યોજવા 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 મહી વલોવા મંદિર યોજવા કાવલડી દોવા ગોપી કે હું સવારે કીર્તન ગાતી હતી કે આવો હરિ મહી વલોવા મિશે મંદિરો જોવા ત્યાં તો તમારો લાલ આવી ગયો હું આમ છાસ વલોવતી હતી મને આવીને કે હે ગોપી તને મદદ કરું મને થયું કે કાનો મદદ કરતો હોય તો શા માટે ના પાડવી મેં કીધું તને છાસ કરતા આવડે તો કે હા હું તો મારી માને દરરોજ મદદ કરું છું તો મેં એને આપ એક રાંડવાન છેડો નેતરનો છેડો આપીને કીધું કે લે તો પણ મદદ કર તે કાનો મારી સામે બેઠો સરસ મજાની છાસ કરાવી માખણ તૈયાર થયું મેં માખણ ઉતાર્યું પછી મને તો કાનાએ મદદ કરી હતી એટલે મેં કાનાને કીધું કાના માખણ ખાઈશ તો કે ના એમ અમે બીજાના ઘરનું માખણ નથી ખાતા અમારી ઘરે ઘણું બધું માખણ છે મેં કીધું તો પછી ભલે કાંઈ વાંધો નહીં બાકી ખાવું હોય તો તે મદદ કરાવી તારો આમાં ભાગ છે ખા ના ના મને માખણ નથી ખાવું એમ કીધું અને હું આમ માખણ આમ દોણીની અંદર માટલીની અંદર ભરતી હતી ત્યાં તો કાનાએ કીધું કે એ ગોપી ભૂત ભૂત અને હું આમ જ્યાં જોવા માટે ગઈ તો પાછળથી આખી મટુકી લઈને જે જાય ભાગ્યો હવે તમે કયો આ તમારા કાનાનો અમારે કરવું શું હવે યશોદા મૈયાને થયો કે આ ગોપીઓ આજે નક્કી કરીને આવી છે હું ગમે એટલી વખત બાંધછોડ કરું કાનો ગમે એવા આઈડિયા લગાવે પણ આજે ગોપીઓ ખરેખર મારા કાનાને છોડવાની નથી યશોદા મૈયાએ કીધું ઠીક છે આ વખતે જવા દો બીજી વખતે કંઈક થાય તો તમે કહેજો ત્યાં તો બીજી ગોપી બોલી એમ કંઈ થોડું જવા દેતું હશે એમ આટલું જ કરે છે એવું નથી બધાના ઘરની અંદર આવા નાવા પ્રોબ્લેમ કરે છે એક દિવસ મારી ઘરે આવ્યો હું રસોડાની અંદર શીરો બનાવતી હતી સરસ મજાનો મને કે મદદ કરો મેં કીધું કર આવીને બાજુમાં ઉભો રહ્યો હું આમ થોડીક આડી અવરી થઈ ત્યાં તો એને શીરામાં મીઠું નાખી દીધું હું
તો મને પૂછા કરી કે ત્યાંમાં ખાંડ નાખી. મેં કીધું ઓ ખાંડ નાખવાનું તો ભૂલાઈ ગયો, કાનો કે મેં નાખી દીધી. મને થયું કે આપણો કાનો બહુ હોશિયાર થઈ ગયો. પછી કાનો ભાગી ગયો ને બપોર પડીને મારા ઈ ખાવા માટે આવ્યા. મેં રાજી થઈને કીધું કે આજે તો સરસ મજાનો આમ ઘીમાં લચપચતો શીરો બનાવ્યો છે, અને મારા ઈ બહુ રાજી થયા. ઈમાં તમે સમજો ને, હા ઈ મારા ઈ બપોરે જમવા માટે બેઠા અને મેં તો એકદમ આમ રાજી થઈને આમ લચપચતો શીરો નાખ્યો, અને એણે પણ રાજી થતા થતા આમ બે આંગળી ઉપર ચડાવીને જેવો આમ શીરો મોઢામાં મૂકવા જાય ત્યાં તો થૂ થૂ કરતા બારો નાખી દીધો. ને મને કીધું કે એ મીઠા વિના ની તું આ શીરો બનાવ ત્યાં ક્યાંથી શીખ્યો, એ તારામાં મીઠું ઓછું એટલે આમાં ઘણો નાખી દીધો. અને પછી મારા ઈ મારા ઉપર એવા ગરમ થયા હો, ત્રણ દી સુધી તો એની આંખ લાલ રહી. હવે તમે કેવા તમારા કાનાના ત્રાસ થકી અમે કઈ રીતે બચીએ? કંઈક કરો મા, તમારા કાનાને મનાવો, કાનાને કંઈક શીખવાડો. આ રીતે ગોપીઓએ વારંવાર યશોદા મૈયા પાસે આવી અને ફરિયાદ કરી. ગોપીએ આગળ વધતા કહ્યું કે હે માં મારી વાત પણ તમે સાંભળો. ગોપી યશોદા મૈયા કે ભાઈ તું પણ હવે તારી વાત કરી દે કે તારી ઘરે આવીને કાનાએ શું કર્યું. ત્યારે ઈ ગોપી કહે કે હું મારા ઘરની અંદર એકલી હતી અને ઓચિંતાનો ઈ કાનો મારી ઘરે આવ્યો.